Hello everyone. Ciao, is anybody share the video? Good evening, good evening.

માઇક નહોતું પહેર્યું ચલો હવે વાંધો નહીં આવે યસ જોડાઈ જાઓ જોડાઈ જાઓ તમારા મિત્ર બધાને બધાને બોલાવતા આવો શેર કરી દો જલ્દીથી શેર કરી દો અરે સત્યપાલ ભાઈ ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે ડિસલાઇક કરવાવાળા આવશે ને દોસ્તો યાદ રાખજો તમને ડિસલાઈક કરવાવાળા આવશે ને તો જ તમારો ગ્રોથ થશે બાકી તમારો ગ્રોથ અટકી જશે તો હું તો એ વસ્તુને એક્સેપ્ટ કરું છું અને આ જ બધી વાતો છે કે જે તમને આગળ લઈ જાય છે રાઈટ એટલે જરા પણ મૂંઝાવાનું નહીં નેગેટિવિટીથી ક્યારેય બીવાનું નહીં ડરવાનું નહીં લોકો તમને હેરાન કરવા આવશે જ ચાલો ત્યારે ઓકે એટી મેમ્બર્સ આર ધેર કેમ આજે ઓછા છોકરાઓ જોઈન થયા છે એકસો છ ગુજરાતની અસ્મિતા ક્યારે ચાલુ કરશો જયસુખભાઈને ખબર નથી કે ગુજરાતની અસ્મિતા સ્ટાર્ટ થઈ ગઈ છે ગુજરાતની અસ્મિતા આપણે એક સવા કલાક ભણી પણ લીધું છે બરાબર હવે એનો બીજો પાર્ટ જે છે એ કાલે આવશે રાઈટ એનો એક પાર્ટ ભણાવી દીધો છે પરમ દિવસે આવશે બીજો પાર્ટ છે એ ઓકે એટલે આજથી સ્ટાર્ટ થઈ ગઈ છે તો તમે કદાચ નથી જોડાના તો જોડાઈ જજો ઓકે ભણાવી દીધું છે મેં રાઈટ ચાલો હજી હજી એક બે મિનિટની આપણે રાહ જોઈએ હજી એક બે મિનિટની આપણે રાહ જોઈએ જેથી કરીને મેક્સિમમ છોકરાઓ જોડાઈ જાય પછી આપણે આગળ વધારીએ ચલો મસ્ત રીતના તમારી કોમેન્ટ્સ મને દેખાઈ રહી છે તમે બધા લાઈવ છો બધાના ચહેરાઓ મને દેખાઈ રહ્યા છે દિલથી જોઈ રહ્યો છો તો ઓકે ચલો સો સ્ટાર્ટ હું સિંહ ઝાલા આજના આ મહાસંગ્રામમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે શું કરવાનું છે આવનારી પરીક્ષાઓનું એક માત્ર ને માત્ર તમારી પરીક્ષાની પ્રિપેરેશન કેવી છે ચેક કરવી છે રેગ્યુલર લઈને આવું તો કદાચ ન ગમે પણ આમાં શું કરવાનું થાય છે આમાં હું તમને એક દિવસ એક અઠવાડિયામાં એક દિવસ એવો આપણે ફિક્સ કરીશું અને એ દિવસે હું તમારી સમક્ષ લાઈવ આવીશ અને આપણે એક નાનકડી એવી ટેસ્ટનું આયોજન કરીશું અને એ ટેસ્ટ જે છે એ ટેસ્ટ ઉપરથી તમને ખબર પડે તમારું ખુદનું મૂલ્યાંકન થાય સ્વમૂલ્યાંકન થાય એના અર્થે આપણે આ ટેસ્ટનું એક આયોજન કર્યું છે દર શુક્રવારના દિવસે આ ટેસ્ટનું આયોજન રહેશે આઠ ને ત્રીસ કલાકનો સમય ફિક્સ છે આ જ સમય રહેશે એકદમ મસ્ત છું રાહુલભાઈ તમે કેમ છો રાઈટ ભારતી રાહુલ યશમિની બેન ગીતા ગીતાબેન ગઢવી મનોજ કોન્સ્ટેબલ ક્યારે આવશે ફોર્મ ક્યારે ભરાશે એની આપણે વાતો કરશું પછી ચલો મારી વાત કરું તો ઘણા ઘણા વર્ષોથી અલગ અલગ સંસ્થાઓમાં ભણાવવાનો અનુભવ ધરાવું છું છેલ્લા ઘણો સમયથી જીઓગ્રાફી અને કલ્ચર બે મારા મુખ્ય વિષયો છે ને હું ભણાવું છું પણ નોર્મલી હું જીકેનો શિક્ષક છું રાઈટ જનરલ નોલેજ ના લગભગ બધા સબ્જેક્ટ્સ હું કવર કરાવતો હોઈ છું ઓકે અને અનએકેડેમી સાથે પણ મારું જોડાણ છેલ્લા એક સવા વર્ષથી છે રાઈટ એપ્રિલ મહિનામાં મેં જોઈન કર્યું હતું મે જૂન અને જુલાઈ એટલે કે ઓલમોસ્ટ આપણે ચૌદ પંદર મહિનાની આ સફર રહી છે ને આ પંદર મહિનાની સફરમાં મને જબરદસ્ત એવો પ્રેમ મળ્યો છે તમારા બધા સ્ટુડન્ટ્સનો અને એને હું કોઈ દિવસ નહીં ભૂલું દોસ્તો જિંદગીમાં ઘણી વાર એવું બન્યું છે ઘણી વખત હું ડિમોટિવેટ થયો છું ઘણી વખત હું પડ્યો છું પણ કદાચ મને ઊભું કરનારું જો કોઈ હોય મને કદાચ શક્તિ આપનારું જો કોઈ હોય તો એ મારા સ્ટુડન્ટ્સ છે હંમેશા મારી સાથે મારી બાજુમાં કેને કે ખભોથી ખભો મિલાવીને જે ઊભા રહે છે એ મારા વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીને હું કઈ રીતના ભૂલું ક્યારેય ન ભૂલી શકું રાઇટ થેન્ક યુ સો મચ ફોર યોર લવ તમારો આમ નામ પ્રેમ પ્રતિસાદ આપતા રહેજો અને હું મારા બનતા પ્રયત્ન કરીશ કે તમને સારામાં સારું કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ હું તમને આપી શકું ઓકે ચલો જય માતાજી જય માતાજી ત્યાંથી આગળ જઈએ આપણે લેટસ્ક્રેક ગુજરાત એક્ઝામ નામનું પ્લેટફોર્મ તમને ખૂબ જ કામ લાગતું હશે કારણ કે આ જ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા ફેકલ્ટીઝ છે એ ફેકલ્ટીઝ તમને ભણાવે છે અને ઘણા બધા ફેકલ્ટીઝ આવવા જઈ રહ્યા છે રાઈટ બંધારણના બે ફેકલ્ટી બંધારણ જે છે એ બંધારણ વિષયના બે ફેકલ્ટી તમારી સમક્ષ આવવા જઈ રહ્યા છે લગભગ આ મહિના

ભૂગોળની પીડીએફ સક્સેસ કે છે કે ભૂગોળની પીડીએફ ભૂગોળની પીડીએફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં ગુજરાતની ભૂગોળની પીડીએફ મૂકી દીધી છે આખી ગુજરાતની ભૂગોળની પીડીએફ આખી આખી આપણે એમાં મૂકી દીધી છે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો દોસ્તો જણાવતા આનંદ થાય છે દેખાડતા જો તમને પણ એમ થયું હશે ના સાહેબ કંઈક સારું થવા જઈ રહ્યું છે અને કંઈક સારું થયું છે ઓકે ગુજરાતની અસ્મિતા આપણે સ્ટાર્ટ કરી છે ગુજરાતની અસ્મિતા અસ્મિતા સાર કરીને અને આજે બે કલાકે બે વાગ્યે બપોરે પહેલો લેક્ચર હતો બરાબર હવે શું થશે હવે આઠ ને ત્રીસ કલાકે રેગ્યુલર લેક્ચર રહેશે એક દિવસ યુટ્યુબમાં અને એક દિવસ સ્પેશિયલમાં સ્પેશિયલમાં એકસો એક કરાવીશ અને અહીંયા હું તમને ગુજરાતની અસ્મિતા કરાવીશ એટલે કે અસ્મિતા સાર કરાવીશ રાઈટ એમાં શું આવશે ગુજરાતનો ઇતિહાસ આવશે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આવશે ગુજરાતનું સાહિત્ય આવશે ગુજરાતના જિલ્લાઓ અને વ્યક્તિ વિશેષ આપણે ભણીશું આ મુદ્દાઓને હું તમને કવર કરાવી રહ્યો છું તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી ગુજરાતની અસ્મિતાનું પુસ્તક એનું સંક્ષિપ્ત અને સરળ સ્વરૂપમાં તમારી સમક્ષ મેંકવાનો પ્રયત્ન કર્યો છે અને આજે પણ ઘણા બધા છોકરાઓનો પ્રેમ મળ્યો હતો આજે સાડી સાતસો છોકરાઓ લાઈવ લેકચરમાં જોઈન થયા હતા અત્યારે તો હજી અઢીસો પણ નથી રાઈટ ત્યાં સાડી સાતસો છોકરાઓની લાઈવ ઉપસ્થિતિ હતી અને ખૂબ આનંદ થયો એ જાણીને મિશન એકસો એકમાં પણ હું તમને ભણાવું છું શું ભણાવું છું એ ખબર છે જે છોકરાઓ નથી જોડાયા એ લોકોને કહું એક વખત આવજો પછી ન ગમે તમ તમતા ન આવતા પણ એક વખત તો તમારે વિઝિટ કરવી જોઈએ અહીંયા અહીંયા હું તમને ટોટલ એકસો એક ટોપિક કરાવી રહ્યો છું જે ગુજરાતનો ઇતિહાસ જે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ગુજરાતનો વારસો ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતના સાહિત્ય આવા ટોટલ છ વિષયો લીધા છે અને છ વિષયના ટોટલ એકસો ને એક જેટલા ટોપિક કહેતા છે અને આ ટોપિક હું તમને ભણાવી રહ્યો છું જે તમારી આવનારી પરીક્ષાઓમાં તમામ પરીક્ષાઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે એવું ખાતરી સાથે કહું છું રાઈટ ત્યાંથી આપણે આગળ જઈએ બેઝિક તૈયારી થઈ ગઈ છે હવે જીપીએસસીની તૈયારી સ્ટાર્ટ કઈ કેવી આનાથી પ્લસ સબસ્ક્રિપ્શનથી એક્ઝેટ જ્યારે મારે તમને કેવું હતું ને એ જ સમયે તમને પ્રશ્ન પૂછી દીધો હું તમને એક્સપ્લેન કરું અનએકેમીનું સબસ્ક્રિપ્શન બીજાથી અલગ કેમ છે કદાચ કોઈ પ્રશ્ન પૂછે તો એને કહેજો કે અનએકેડેમીમાં એક તો મલ્ટિપલ ફેકલ્ટીઝ છે એક વિષયના એક કરતાં વધારે ફેકલ્ટી હોય એક્સ ફોર એક્ઝામ્પલ ભૂગોળના પાંચ ફેકલ્ટી હોય તમને એક સાહેબનું ફાયું નહીં બીજા સાહેબ પાસે તમે ભણી શકશો ત્રીજા સાહેબ પાસે તમે ભણી શકશો આ અનએકેડેમીનો એક ફાયદો છે બરાબર આનીકડીમમાં જેટલી પણ બેચો ચાલુ હોય અહીંયા પીઆઈની બેચ ચાલુ હોય અહીંયા એસટીઆઈની બેચ ચાલુ હોય અહીંયા જીપીએસસી મેઇન્સની બેચ ચાલુ હોય રાઈટ અહીંયા જે તે બેચો ચાલુ હોય અહીંયા પીએસઆઈ ચાલુ હોય અહીંયા પીઆઈ ચાલુ હોય અહીંયા કોન્સ્ટેબલ ચાલુ હોય એક જ વખત તમે એન્ટ્રી લ્યો છો તમામ જેટલી પણ બેચો છે બધા જ બેચોમાં તમે જવા બનશો તમે જઈ શકશો રાઈટ ઓકે અને એક જ સબસ્ક્રિપ્શનમાં એક કરતા વધુ શિક્ષકો કોઈ પણ વર્ગમાં અમર્યાદિત પ્રવેશ કોઈ પણ ચાર્જ વગર એમ સ્ટ્રક્ચર કોર્સ અને નોટ્સ અવેલેબલ છે લાઈવ વર્ગ અને રેકોર્ડિંગ સેશન છે શંકા નિવારણ સેશન જે છે ડાઉટ ક્લિયરિંગ સેશનનું પણ આયોજન થાય છે જ્યારે તમે પરચેસ કરવા માગો એક વાત યાદ રાખવાની છે મગજમાં કે સાહેબ એક મહિનાથી લઈ ચોવીસ મહિનાના પેક છે એમાં તમને જે ઠીક લાગે તમે લઈ શકો મને પૂછો તો હું એમ કહીશ કે ચોવીસ મહિનાનું લ્યો કારણ કે ત્રણસો પચાસ પર મંથ થાય છે જો જેમ તમે મોટું સબસ્ક્રિપ્શન લ્યો એમ તમને ફાયદો થાય રાઇટ અને આ પૂરા ક્યાં પે કરવાના છે આઠ હજાર ચારસો પૂરા નથી પે કરવાના એમાં તમારે અહીંયા આજો આવી રીતના જે જે એરો બતાવી રહ્યો છું કે એઝેડ ટેન કોડ યુઝ કર દોસ્ત રાઈટ અભિજીતસિંઝાલા એઝેડ એટલે અભિજીત સિંઝાલા એઝેડ ટેન કોડ યુઝ કરીશ દસ ટકાનું ડિસ્કાઉન્ટ અહીંયા દસ ટકા તમારે તમારી ક્રેડિટ અહીંયા રિડીમ કરવાની છે એ દસ ટકા જેટલી રિડીમ થશે રાઈટ અને અંતે તમારું અમાઉન્ટ છ હજાર આઠસો ને ચાર રૂપિયા જેટલું થઈ જશે જો તમે ફ્રી લેક્ચર્સ પણ જોયેલા હશે તો આઠ રૂપિયા નવ રૂપિયા પર ડે જેવું થયું સાહેબ આનાથી વિશેષ તો શું હોય આમાં આટલા બધા ફેકલ્ટીઓ મળે રાઈટ ઓકે ચલો અને પ્લસની પ્લસની વાત કરી દઉં જે છોકરાઓ પ્લસ નું પૂછતા લોકોને કહું કે પ્લસમાં હું તમને કેટલા વિષય ભણાવવાનો છું પ્લસમાં હું તમને ચાર વિષય ભણાવવાનો છું રાઈટ જીપીએસસીમાં ટોટલ આઠ વિષય આવે એમાંથી ચાર વિષય હું તમને ભણાવવાનો છું આ ચાર વિષય કયા છે તો તમને કહી દઉં એક વિષય જો બે વિષય મારા તમે જે જોયા તા તો છે જ તે એક વિષય છે જીઓગ્રાફી તો જીઓગ્રાફી તમને ભણાવીશ એક વિષય છે હિસ્ટરી તો હિસ્ટ્રી તમને હું ભણાવીશ એક વિષય છે આર્ટ એન્ડ કલ્ચર તો કે આર્ટ એન્ડ કલ્ચર હું તમને ભણાવીશ અને એક વિષય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી તો આ તમને ભણાવીશ આ માત્ર ને માત્ર આપણે વિષય ભણીશું નહીં સાહેબ અને આપણે મેઇન્સના પરિપ્રેક્ષ્ય જોઈશું રાઇટ પ્રિલિમ અને મેઇન્સ બેમાં કઈ રીતના પૂછાય એવી રીતના આપણે જોવાનો પ્રયત્ન કરીશું ને એમાં અત્યારે હિસ્ટ્રીની બેચ સ્ટાર્ટ છે સાત તારીખથી હિસ્ટ્રીની બેચ જે છે એનો પાર્ટ ટુ રજૂ થવા જઈ રહ્યો છે સાફલ્યમાં ઓકે તો એમાં હું તમને ઇતિહાસ ભણાવવાનો છું હજી નોટિફિકેશન નથી આવી કાંઈ વાંધો ને ઓકે ચલો ઓછા છોકરાઓ છે આજે એક વખત બધા દમ સાથે જય હિન્દ લખી નાખો એટલે આપણા સેશનની શરૂઆત કરીએ અને જે છોકરાઓ નવા હોય પહેલો લેક્ચર હોય એ પણ જય હિન્દ જે જે નવા હોય એક વખત મી લખજો એટલે મને ખબર પડે કેટલા લોકો આજે નવા જોડાના છે મી કરવાનું છે ખાલી આ દિલીપ સર ક્યારેક કુંજા બાજુ આવો તો આવજો જરૂરથી સાહેબ હું જે 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 જિલ્લામાં આટો મારવા જઈશ ને જે જિલ્લામાં જઈશ એ જિલ્લામાં હું મેસેજ નાખીશ બરાબર કે મારા મારા સ્ટેટસમાં હશે મારો કોન્ટેક નંબર તમને આપી દઉં એટ ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી સેવન ટુ સેવન ટુ જે જિલ્લામાં હું જઈશ ને ત્યાં મારે અહીંયા મારે સ્ટેટસ જે છે સ્ટેટસ અપડેટ થઈ ગયો છે હમણાં સુરેન્દ્રનગર ગયો હતો મેં લખી નાખ્યું હતું સુરનગરવાળા ઘણા મળવા માગતા હતા પણ હું મળી શક્યો બરાબર તો જ્યાં જઈશ ને હું સ્ટેટસ નાખી દઈશ ને ગુજરાત આખું ભ્રમણ કરવાનું જ છે ફરવાનું જ છે સાહેબ ઓકે ચાલો ચલો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ચાલો આપણે આપણા સેશનની શરૂઆત કરી દઈએ બધાએ બધા જેટલા પણ લોકો જોડાયા છે બધા લોકો એક વખત એવું કહી મને સાહેબ અમે અમારી પાસે ઓએમઆર લઈને બેઠા છીએ જો કદાચ નથી લઈને બેઠા કંટાળો આવતો હોય ઊભા થાવ અને એક પેજ લઈ લ્યો અને એ પેજમાં તમે આવી રીતના પાંચ ખાના પાડી દો પાંચ ખાનામાં એકમાં એ એકમાં બી એકમાં સી અને એકમાં ડી લખી નાખો અને અહીંયા જે તમારું રિઝલ્ટ છે એ લખવાનું છે અહીંયા તમારે લખવાનું છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન પહેલામાં બી આન્સર આવતો હોય તો બી ટીક કરવાનો તાત્કાલિક જ રિઝલ્ટ મળશે જો ખોટો હોય તો તમારે પોઈન્ટ પચીસ માઇનસ કરી નાખવાના શું કરી નાખવાના પોઇન્ટ પચીસ માઈનસ કરી નાખવાના સીધું પોઇન્ટ પચીસ માઇનસ ખાલી લખી દેવાનું છે ઓકે ડન ચાલો ચાલો વોટ્સઅપનું કોઈ ગ્રુપ નથી ટેલિગ્રામનું ગ્રુપ છે ટેલિગ્રામ સર્ચ કરી શકી શકો અભિજીત સિંહ ઝાલા કરીને

ચલો તો આમાં થોડુંક તો પેલા તો માટલી ચિરાઈ ગઈ છે લાઈટ ઘણા ઘણા છોકરાઓ જોઈ ગયા છે સાચો આન્સર જે છે એ સાચો આન્સર જોઈ ગયા છે ચલો કિંજલભા જાડેજા આન્સર કરી દીધો કિનુબા નો ચાલે નો ચાલે ચલો હવે હવે મૂકો તમે હવે હવે તો તમે નથી જ મૂકવાના ને ચલો નો ઈસ્યુ કાંઈ વાંધો નહીં ઇટ્સ ઓકે બરાબર આને 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 આપણે આપણે ફ્લોપ કરી નાખશું આ ક્વેશ્ચન ને ફ્લોપ કરી નાખશું ભાઈ આ ક્વેશ્ચન તમારા તમારા પહેલામાં નહીં ગણાય ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન સાચો આન્સર છે એ અને બી બંને ઓકે એટલે કે એન એ ડી નાન્ડ અને એન આર એટલે કે નોર બંને કેવા છે તો કે એને આપણે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખીએ છીએ બરાબર ત્યારબાદ પ્રશ્ન છે અને એ છે પુલિજર પુરસ્કાર જે છે એ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ આપવામાં આવે છે બહુ મોટો એવો એક પુરસ્કાર છે રમતગમત ક્ષેત્રે ઓપ્શન બી છે ફિલ્મ ક્ષેત્રે ઓપ્શન સી જે છે એ તમારી સમક્ષ છે પત્રકારત્વ ક્ષેત્રે અને ઓપ્શન ડી છે એ ઓપ્શન ડીમાં કવિ શું કહેવા માંગે છે ડીમાં કવિ કહેવામાં આવે છે શિક્ષણ ક્ષેત્રે આમાંથી સાચો આન્સર શું છે એ બી સી સીડી ન કરવાનો આન્સર કરવાનો છે બીજામાં બી એવી રીતના બીજામાં બી બીજામાં સી એવી રીતના કરવાનો છે એટલે હું પ્રશ્ન પૂછું ને એની પહેલા તમારે ટુ કે થ્રી ટાઈપ કરીને જ રાખવાનું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર કરીને તમારે રાખવાનો છે ઓકે ચલો જોઈ લઈએ સાહેબ આન્સર કોણ આપે છે સાચો બીજામાં સી ફાઇનલ ઓકે ઓકે ડન ડન ચલો આનું એક્સપ્લેનેશન નથી આનું એક્સપ્લેનેશન નથી તમને ખબર હશે આપણા બધા જેટલા પણ લેક્ચર્સ છે બધાનું આપણે એક્સપ્લેનેશન કરીએ છીએ અહીંયા આપણે એક્સપ્લેનેશન ન કરતા એક માત્ર તમને એક એક ટાઈમ ટાઈમ બેઝડ એક ચર્ચા થઈ શકે એટલા માટે આપણે આનું એક્સપ્લેનેશન નથી રાખતા ઓકે સાચો આન્સર છે લગભગ બધા સાચો આન્સર કરી ગયા છે સાહેબ પત્રકારત્વ ક્ષેત્રે આ પોલીસ જે પુરસ્કાર છે એ પુરસ્કાર અપાતો હોય છે ચલો ડન ત્યાંથી આગળ જઈએ આપણે વારસાનો પ્રશ્ન હતો ક્વેશ્ચન નંબર થ્રી અને એ છે ઇંગ્લિશનો વી યુઝ અ યુઝ રાઇટ પછી ડેસ આપ્યું છે મતલબ ખાલી જગ્યાએ આપ્યું છે બ્લેન્કસ આપ્યું છે ઓકે પેપર ઇન ધ ઓફિસ એવરી ડે વી પછી શું છે પછી ઓપ્શન જે છે ઓપ્શનમાં છે ડિટેલ ઓફ રાઈટ ઓપ્શન બી છે નંબર ઓફ ઓપ્શન સી છે અમાઉન્ટ ઓફ અને ઓપ્શન ડી કે છે એ અને બી બંને એટલે કે વી યુઝ અ યુઝ ડિટેલ ઓફ પેપર ઇન ધ ઓફિસ એવરી ડે વી યુઝ અ નંબર ઓફ પેપર્સ ઇન ધ ઓફિસ એવરી ડે વી યુઝ અ અૂઝ અમાઉન્ટ ઓફ પેપર એવરી ડે અને ડીમાં દીધું છે કે બે આવે રાઈટ હા ઇંગ્લિશ છે ને ઇંગ્લિશ ઇંગ્લિશમાં લગભગ આપણે પ્રાસ બેસાડવાનો પ્રયત્ન કરીએ તો બેસી જતું હોય છે નોર્મલી શું થાય કે એવું લાગે ને કે ઓપ્શન બી સાચો મને લાગે છે તો ઓપ્શન બી સાચો થઈ જતો હોય છે રાઈટ ઓકે અને આમાંય કંઈક એવી રીતના જ છે ઓકે ચલો ડન કયો સાચો આન્સર છે વોટ ઇઝ ધ રાઈટ આન્સર રાઈટ આન્સર છે ઓપ્શન c ઓકે નંબર ઓફ એટલે મોટી માત્રામાં બરાબર નંબર ઓફ એટલે મોટી માત્રામાં તો અમાઉન્ટ ઓફ નો મતલબ શું થશે અમાઉન્ટ ઓફ નો મતલબ શું થશે ઓપ્શન ડી નહીં આવે ઓપ્શન સી સાચો આવશે રાઈટ આપણા અંગ્રેજીના શિક્ષક દ્વારા આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન કાઢવામાં આવ્યો છે ઇંગ્લિશ નોર્મલી મને અને તમને જો આમાં ઘણા એવા હશે જેને ઇંગ્લિશ ખૂબ સારી રીતના આવડતું હશે ઓકે યુઝ કીધું એટલે અનકાઉન્ટેબલ વેરી ગુડ અને આપણે કાઉન્ટ કરી શકીએ નહીં મોટી સંખ્યામાં એ તો નંબર ઓફ આમ જોઈએ ને નંબર ઓફ એ મોટી સંખ્યા જ થઈ પણ અમાઉન્ટ ઓફ કહીએ તો એ વધુ વધુ મોટી સંખ્યાને રિપ્રેઝેન્ટ કરે છે ઓકે ચાલો કાઉન્ટ ન કરી શકાય એના માટે અમાઉન્ટ ઓફ

કમિશ્નર હોય છે એ કમિશ્નરે જે અંદાજપત્ર તૈયાર કરી અને એ કોની સમક્ષ રજૂ કરવાનું હોય છે કોની સમક્ષ મૂકવાનું હોય છે ચલો આના આન્સર સાચા શું બનશે રાઠોડ સાહેબ નું લેક્ચર કાલે ઓકે 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 ચલો લગભગ લોકો બી અને સી અને એ ઓકે ડી સિવાય લગભગ બધા એ બી બીસીડી એ બી બીસીડી એ બીસીડી એ બીસીડી કરે છે પણ સાચો આન્સર શું આવશે સાચો આન્સર ખરો આન્સર જે છે ખરો આન્સર બી રહેશે રાઈટ કે કોર્પોરેશન જે છે કોર્પોરેશનની સ્થાયી સમિતિ છે એની સમક્ષ કમિશનર દ્વારા અંદાજપત્ર તૈયાર થઈને મૂકવામાં આવતું હોય છે થોડા ક્વેશ્ચન જે ત્રણ ક્વેશ્ચન કાઢ્યા ચાર ક્વેશ્ચન કાઢ્યા ચારે ચાર અઘરા હતા બરાબર ચલો નીચે પૈકી મુકુંદ રાય મુકુંદ રાય પારાશરી જે છે એની એની પ્રસિદ્ધ રચના કઈ છે બરાબર એ રચના વાયપી છે મુક્ત સંગ્રહ ત્યારબાદ છે બી સંસ્કૃત ઓપ્શન સી છે ફૂલ ફાગણના અને ઓપ્શન ડી જે આપણને જોવા મળશે અભિવ્યક્તિ રાઈટ અભિવ્યક્તિ બંધારણનો સૌથી વધુ વપરાયેલો શબ્દ આપણે જોઈએ થોડાક વર્ષોમાં તો એ છે અભિવ્યક્તિ કારણ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા મારા હક છે હકોની વાતો થાય ઓકે ચલો ડન ઓકે દોસ્તો ચલો લગભગ બધા ડી કરતા હતા નહીં પણ ફૂલ ફાગણના છે એ ફૂલ ફાગણના યાદ રાખજો મુકુંદરાય પારાસીટી જે છે એની રચના છે ઓકે

સિદ્ધરાજ જયસિંહનો સમય વિચારો સિદ્ધરાજ જયસિંહે કેટલા સમય સુધી શાસન કર્યું સિદ્ધરાજ જયસિંહ ક્યારે શાસનમાં આવ્યો એ વિચારો એટલે પછી તમે સિદ્ધરાજે કેટલું શાસન કર્યું એના ઉપરથી તમે આનો આન્સર કરી શકશો રાઈટ ચલો ઓકે ઓકે મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ આર ગોઈંગ વિથ ધ આન્સર સી મેક્સિમમ નંબર ઓફ સ્ટુડન્ટ દે આર ગોઈંગ વિથ ધ આન્સર સી આન્સર સી સાથે લગભગ લોકો આ જઈ રહ્યા છે બરોબર છે ચાલો અને તમે તો હોશિયાર છો જ તમને તો ખ્યાલ પડી જ જાય કે સાચો આન્સર શું બનવાનો છે અને આન્સર સી જે છે એ જ સાચો આન્સર છે કે ઈસવીસન અગિયારસો ને બેતાલીસ ની સાલમાં કઈ સાલમાં ઈસવીસન અગિયારસો ને બેતાલીસ ની સાલમાં કુમારપાળ જે છે કુમારપાળનો રાજ્ય અભિષેક થાય છે ચલો થોડીક વખત આપણે એક નાનકડી એવી ગ્લિમ્સ આપી દઈએ આપણે કઈ રીતના ભણ્યા છીએ આપણે સમજી લઈએ એક વખત તમારે આન્સર કરવાના છે હું તો કાંઈ આન્સર કરવાનો નથી ઓકે અહીંયા આવી જઈએ આપણે અહીંયા સૌથી પહેલા ચાવડા વંશની વાત કરીશું કેની વાત કરીશું ચાવડા વંશની આપણે વાત કરીશું દોસ્તો જેટલા પણ લોકો જોડાયા છે એ મને આન્સર દેવાના છે મારા છે ખરા જ નથી કરી બરાબર તમે તરત કહેશો સાહેબ જય કે એટલે કે જયકાંત નહીં જય કે એટલે કે જય શિખરી જે છે જય શિખરી બરાબર જય શિખરી છે જય શિખરી એ ચાવડા વંશ જે છે એ ચાવડા વંશનો જય શિખરી નામનો રાજા પંચાસર જે છે એ પંચાસરની જાગીર કરે છે રાઈટ જય સીકરી કોની પાસેથી જાગીર હાસિલ કરે છે કોણ એને જાગીર આપે છે જલ્દી આન્સર આપજો રાઈટ કોણ આને જાગીર આપે છે મૈત્રક વંશ ક્યાં ચાલુ હોય છે મૈત્રક વંશનો રાજા રાજાનું નામ છે શિલાદિત્ય ત્રીજો કોણ છે શિલાદિત્ય ત્રીજો જયશિકરીને પંચાસરની જાગીર આપે શું આપે છે પંચાસરની જાગીર એક્સેલન્ટ વેરી ગુડ ચલો અને એ જ જયશિકરી છે એ જયશિકરી તમને ખબર છે કઈ જગ્યાએ શાસન કરતો હતો તો કે પંચાસર જે છે એ પંચાસર ખાતે તે શાસન કરતો હતો કઈ જગ્યાએ શાસન કરતો હતો પંચાસર પંચાસર ખાતે પોતે શાસન કરતો હતો અને આ પંચાસર જે છે પંચાસર ધન વૈભવથી

ભોર આક્રમણ કરે છે ભોર આક્રમણ કરે છે પણ ભુવર સ્વયં નથી આવતો કોને મોકલે છે ભુવળ મિહિરને મોકલે છે કોને મોકલે છે મિહિરને મોકલે છે અને મિહિર અને કોનો યુદ્ધ થાય છે મિહિરની સામે પંચાસરનો રાજા જયશિકરીની જગ્યાએ સુરપાળ લડે છે કોણ લડે છે સુરપાળ લડે છે અને કોણ જીતે છે સુરપાળ જીતે છે મિહિર એકદમ ભુંડી પેટ રીતના હારે છે બરાબર પછી તમને ખબર છે કે મિહિર જૈન રોવા મંડે છે અને કહેવા મંડે છે કે રાજા રાજા મને ઢળી ઢાડીન માર્યો અને પછી ભુવળ કે અચ્છા મેરેકો આવના પડેગા અને પછી ભૂવોડ નામનો રાજા જે છે ભૂવડ રામનો રાજા આક્રમણ કરે છે પંચાસર ઉપર આક્રમણ કરે છે તબલા તોડ આક્રમણ કરે છે અને આ જ આક્રમણના અંતે કેટલા દિવસ બાવન દિવસ સુધી કેટલા દિવસ સુધી બાવન દિવસ સુધી નગરની કિલેબંધી કરે છે અને અંતે રાજા જય યુદ્ધે ચડવું પડે છે જય યુદ્ધે ચડે છે અને ગુપ્ત રસ્તાથી કયા રસ્તાથી ગુપ્તારે ગુપ્ત રસ્તાથી એની જે પત્ની હતી જેનું નામ હતું રૂપસુંદરી રાઈટ અને રૂપસુંદરી અને આ રૂપસુંદરીના ભાઈ જેનું નામ હતું સુરપાળ સુરપાળ અને રૂપસુંદરી બંનેને જંગલમાં મોકલી દે છે જંગલમાં જાય એટલે જંગલમાં પ્રસૂતિની પીડાના કારણે જન્મ થાય એક સંતાનનો અને ત્યાંથી એક ગુરુ એક મુનિ પસાર થતા હોય છે એ કહે છે કે આ તો જબરદસ્ત એવો રાજા થવાનો ભૂખા કાટ નાખે તોડી નાખે રાજા થવાનો છે રાઈટ અને એ જે ગુરી છે એ જે ગુરુ છે ગુરુનું નામ હતું શિલગુણસુરી શું નામ હતું શિલગુણસુરી ઓકે બરાબર અને રાજા જે જે એનું નામ હતું હતું વનરાજ 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 ચાવડા 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 ઓકે તો છે વનરાજ ચાવડાનો જન્મ થયો છે પછી તો હવે પપ્પાને પિતા છે પિતાનો બદલો લેવાનો હતો ફિક્સ જ હતું અને એટલા માટે પંચાસર ઉપર આક્રમણ કરે છે મામા સુરપાળ છે સાથે અણહિલ ભરવાડ છે ચાપા નામનો વાણીઓ છે અને જબરદસ્ત યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં પંચાસર છે પંચાસરની જાગીર પોતે હાસિલ કરે છે પરંતુ પંચાસરની જાગીર એને ગમતી મતલબ કે એ વિસ્તાર એને નથી ગમતો પસંદ નથી આવતો અને આજુબાજુના વિસ્તારમાં તે એક નગરની સ્થાપના કરે છે જેનું નામ છે અણહિલ વાડ પાટણ શું છે અણહિલવાડ પાટણ બરાબર કોના નામ ઉપરથી અણહિલ ભડવાડના નામ ઉપરથી અને કોના કોના હસ્તે એનો શિલા સોરી રાજ્યાભિષેક થાય છે

યસ યસ વેરી ગુડ યોગરાજ ગાદી પર આવે કોણ આવે યોગરાજ રાઈટ અને યોગરાજ જે છે યોગરાજ ને ત્યાં એક દીકરો હતો દીકરાનું નામ શું હતું દીકરાનું નામ હતું ક્ષેમરાજ બરાબર ને દીકરાનું નામ શું હતું દીકરાનું નામ હતું ક્ષેમરાજ લૂંટફાટની પ્રવૃત્તિ પોતાના પૂર્વજો જે છે પૂર્વજો પહેલા જે કરતા લૂંટફાટ કરતા એવું જ ત્યાં કરતો બાકી આ વનરાજ ચાવડા અને યોગરાજ એટલા સારા કામ કરે હતા તો જે પોતાના જે વડવાઓ હતા જેને ભૂલો કરેલી હતી એ ભૂલોને બધા ભૂલી ગયા હતા પણ ફરી એક વખત આ એક કપાતર જે છે એ શું કરે છે તો કે ફરી એક વખત આખા વંશને બદનામ કરે છે આખા વંશને બદનામ કરે છે ને એટલા જ માટે યોગરાજ જે છે યોગરાજ મૃત્યુ પામે છે તમને ખ્યાલ છે ઓકે સારો ન હતો અને પછી છેલ્લો રાજા જે છે લાસ્ટ રાજા સામંતસિંહ હતો કોણ હતો રાજા સામંત અને રાજા સામંતસિંહ છે રાજા સામંતના બેનના વિવાહ કોની સાથે થયા તમને બહુ સારી રીતના ખબર છે રાજા રાજ સાથે થયા હતા રાઈટ અને સામંતસિંહ જે છે એ રાજા રાજનું મૃત્યુ થાય છે સામંતસિંહને સોરી મૂળરાજને જન્મ દેતા વખતે તેની મા જે છે એનું માનું મૃત્યુ થાય છે અને એટલા માટે સામંતસિંહ જે છે સામનસિંહ હાચવે છે કોને સાચવે છે તો કે મૂળરાજને સાચવે છે મૂળ નક્ષત્રમાં એનો જન્મ હોવાના કારણે એનું નામ હતું મૂળરાજ અને મૂળરાજ સોલંકી છે એક દિવસ સામનસિંહનું કરી નાખે છે સામંતસિંહ જે છે સામનસિંહની હત્યા કરી નાખે છે અને મૂળરાજ સોલંકી ગાદી પર આવે છે અને સોલંકી વંશની સ્થાપના થાય છે કયા વંશની સ્થાપના થાય છે સોલંકી વંશની સ્થાપના થાય છે આ ક્યારથી ઈસવીસન સાતસો ને છેતાલીસ થી લઈ કોણ આવી જશે તો કે ધોળકાના રણાઓ જે છે એ ગાદી પર આવશે વાઘેલા વંશ છે વાઘેલા વંશની સત્તા સ્થપાશે વાઘેલા લોકો ગાદી પર આવશે સોલંકી વંશનો પહેલો રાજા મૂળરાજ સોલંકી હતો મૂળરાજ સોલંકીને ત્યાં એક દીકરો હતો દીકરાનું નામ હતું ચામુંડ રાજ શું નામ હતું ચામુંડરાજ ચામુંડરાજ રાજને ત્યાં ત્રણ દીકરાઓ હતા કેટલા દીકરાઓ હતા ત્રણ દીકરાઓ હતા કયા કયા હતા એકનું નામ હતું નાગરાજ છેલ્લાનું નામ હતું નાગરાજ એકનું નામ હતું ક્ષેમરાજ અને એકનું નામ હતું દુર્લભ રાજ રાઈટ એકનું નામ હતું દુર્લભરાજ પેલા ક્ષેમરાજ ગાદી પર આવે છે મૃત્યુ પામે છે દુર્લભરાજ ગાદી પર આવે છે બાર વર્ષ સુધી શાસન કરે દુર્લભા દેવી સાથે વિવાહ કરે દુર્લભ સરોવરનું નિર્માણ કરે નાગરાજ આવે નાગરાજનો દીકરો ભીમદેવ પહેલો ગાદી પર આવે છે કોણ ગાદી પર આવે છે ભીમદેવ પહેલો ભીમદેવ પહેલાય મુખ્ય ત્રણ વિવાહ કરેલા આપણને જોવા મળે છે રાઈટ ત્રણ વિવાહ કરેલા જોવા મળે છે બે તમને ખ્યાલ છે એક કોની સાથે કરેલા એક કોની સાથે કરેલા રાણકી વાવ કોને બનાવી હતી હેમદેવ પહેલાની પત્ની ઉદયમતી દ્વારા કોના દ્વારા ઉદયમતી છે તો ઉદયમતી સાથે બરાબર વલ્લભ ગુડ શેમરાજ નહીં આવે ઉદયમતી બકુલા દેવી અને સુમળાદેવી વેરી ગુડ ઓકે ચલો અને આ ઉદયમતી છે ઉદયમતી છે એને ત્યાં કોનો જન્મ થશે કર્ણદેવ સોલંકીનો જન્મ થશે બરાબર પણ કર્ણદેવ સોલંકીને ત્યાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થશે સિદ્ધરાજ જયસિંહ અપુત્ર હોય છે મતલબ એને કોઈ સંતાન હોતું નથી એટલા જ માટે બકુલા બકુલાદેવીનું જે સંતાન છે બકુલા દેવીનો વંશ છે એમાંથી કુમારપાડ નામનો રાજા છે એ કુમારપાળ નામનો રાજા ગાદી પર આવે છે ચલો ફરી એક વખત એક વખત ફરી એક વખત જે આપણે વાતો કરી હતી જે આપણે ભણ્યા હતા એ તમારી સમક્ષ આવી ગયો છે એવી આશા સાથે હવે પાછો હું આગળ વધું છું ડન ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન હવે એક્સપ્લેનેશન તરફ આપણે નહીં જઈએ હવે આપણે ક્વેશ્ચનમાં વધુ ધ્યાન દેશું બરાબર અને મને જે વિષય બહુ ભાવે છે બરાબર એ વિષયનો પ્રશ્ન તમારી સમક્ષ મૂકું છું જરાય નથી આવડતું અને એ છે દસ ટકા વીસ ટકા અને ચાલીસ ટકા ક્રમિક વટાવ દરના એકમાત્ર એકમાત્ર વટાવ દર જે છે વટાવ દર કેટલો કેટલા બરાબર હોઈ શકે દસ ટકા વીસ ટકા અને ચાલીસ ટકા ક્રમિક વટાવ દરના એકમાત્ર વટાવ દર કેટલા બરાબર હોઈ શકે રાઈટ પહેલાં તો ક્વેશ્ચન અત્યારે નથી સમજાય એવો મારી જેવા ખાસ કરીને જે હશે ચલો જો એક પોલ નાખ્યો છે કે વોટ વુડ યુ લાઇક ટુ સી ઇન ધ નેક્સ્ટ વાયટી ફેસ્ટિવલ નેક્સ્ટ યુટ્યુબ ફેસ્ટિવલમાં તમારે સિંહ ઝાલા સાહેબ પાસે શું ભણવું છે એવું પૂછવું છે ગુજરાતીમાં કહું તો ચલો અને તમે લોકોએ આન્સર પણ આપી દીધો છે ઓકે બધું કરાવો મને તમારો આન્સર તો ખબર છે તમારો આન્સર બહુ સારી રીતના ખબર છે ચલો રાઈટ સરસ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ મિસ ડીસી એમ કે છે હું બી તમારી બેન જ છું વેરી ગુડ સાબ બહુ સારું કહેવાય ચલો સાચો આન્સર શું છે મતલબ કે મેથ્સ નથી આવડતું સાહીઠ પોઈન્ટ બે પચાસ ટકા ત્યારબાદ છે છપ્પન પોઈન્ટ આઠ ટકા કે પછી છે સિત્તેર પોઈન્ટ અઠ્યાવીસ ટકા બરાબર તમે કેલ્ક્યુલેશન માંડ્યું હશે તમને જવાબ આવ્યો છે છપ્પન પોઈન્ટ આઠ ટકા સાચો આન્સર થાય અને કઈ રીતના સાચો આન્સર થાય આસ્ક બારોટ સર બારોટ સરને તમારે પૂછી લેવાનું છે બારોટ સરના લેક્ચર ક્યારે હોય છે સાંજે સાત વાગે સાંજે સાત વાગે કેમાં હોય છે સ્પેશિયલ ક્લાસમાં હોય છે રાઈટ અને સવારે દસ ત્રીસ કલાકે સવારે દસ ત્રીસ કલાકે યુટ્યુબ પર હોય છે કયા યુટ્યુબ ચેનલ પર લેટ સ્ક્રેપ ગુજરાત એક્ઝામ પર જ ત્યાં અહીંયા આપણે ભેગા થયા છીએ ચલો ક્વેશન નંબર આઠ તમારી સ્ક્રીન પર છે કે નીચેનામાંથી કયું ડી બી એમ એસ સોફ્ટવેર નથી બરાબર આજે ક્વેશ્ચન્સ થોડાક અઘરા છે એમએસ એક્સેસ માયા ત્યારબાદ છે ઓરાકલ કે પછી માય એસ ક્યુ એલ ચલો જલ્દી ગભરાતા નહીં મુંજાતા નહીં અઘરા પ્રશ્ન આવે તેને સ્વીકારજો તમને નથી આવડતું કોઈને નથી આવડવાનું આમાં પચાસ ટકા જેટલા માર્ક્સ આવી ગયા એટલે વિચાર લેવાનું તમે મેરિટમાં છો એવા પ્રશ્નો છે પ્રશ્નો અઘરા છે રાઈટ મોડેલ પેપર છે કદાચ અઘરું પ્રશ્નપત્ર નીકળે તો કેવું અઘરું નીકળી શકે એ મેં તમારી સમક્ષ મૂક્યું છે એટલે જરાય મૂંઝાતા નહીં ચાલો ડન ચાલો સાચો આન્સર લગભગ સાચો આન્સર કરી જાય છે અને માયા માયા જે છે એ માયા મત કર માયા કા અભિમાન બરાબર ને ડી બી એમ એસ સાચો આન્સર છે બરાબર ક્વેશ્ચન નંબર નાઇન તમારી સ્ક્રીન પર છે કે દેટ કિચન વોઝ ડેસ રાઈટ ડિઝિડ ટુ મેક ઇટ ઇઝી ફોર ડિઝેબલ પર્સન ટુ યુઝ સ્પેશિયલ સ્પેશિયલી ઇસ્પેશિયલ કે પછી છે સ્પેશિયલી ચલો શું કીધું છે કે ભાઈ એવી રીતના અત્યારે ડિઝાઇન થયેલું છે ધેટ કિઝન વોઝ ડિઝાઇન ટુ મેક ઇટ ઇઝી ફોર ડિઝેબલ પર્સન ટુ યુઝ ડિઝેબલ પર્સન માટે માટે જ તૈયાર એવી જ રીતના તૈયાર કરવામાં આવ્યું છે કે ભાઈ ડિઝેબલ પર્સન છે એને પણ એ યુઝ કરી શકે સ્પેશિયલ સ્પેશિયલી સ્પેશિયલ સ્પેશિયલી લગભગ ઓપ્શન બી સાથે લોકો જાય છે રાઈટ ઓપ્શન બી સાથે જનારા લગભગ મેક્સિમમ છે અને સાચો આન્સર પણ તમારો એ જ છે સાહેબ સ્પેશિયલી આવે ઈ સ્પેશિયલી સ્પેશિયલી ધેટ ધેટ કિચન કિચન ડિઝાઇન ટુ મેક ઇટ ઇઝી ફોર ડિઝેબલ પર્સન ટુ યુઝ બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ટેન શ્રી નફતાલી બેનેટ કયા દેશના વડાપ્રધાન બન્યા છે બહુ ઈઝી છે મને ખબર છે તોડી નાખવાના છો રાઈટ આ પોલને તો તમે કિલ કરી નાખવાનો છો ઇઝરાયલ ઘાના ઈરાન કે પછી પેલેસ્ટીન ઇઝરાયલ ઘાના ઈરાન કે પછી પેલેસ્ટીન જે છોકરાએ લેક્ચરને લાઇક નથી કર્યો એક વખત લાઇક કરી દો એક વખત લાઇક કરી દો કારણ કે ડિસલાઇકનો રેશિયો છે ને ડિસલાઇકનો રેશિયો આપણે જોઈએ છીએ રાઇટ સો એ એક ડિસલાઇક હોય છે આજ સવારના લેક્ચરમાં બારસો જેટલી લાઇક છે અને બાર જેટલા ડિસલાઇક છે અને એને આવવા દેવાના છે બરાબર એને આવવા દેવાના છે ચારસો ને બત્રીસ અત્યારે લાઇક્સ છે તો લાઇક જે છે લાઇક જેને ન કરી હોય લાઇક કરી નાખજો ચારસો એકાવન થઈ ગઈ લાઇકમાં વધારો થઈ રહ્યો છે બરાબર અને શેર ન કર્યું હોય તો હું તો તમને એમય કહીશ કે શેર પણ કરજો રાઈટ જેથી હજી છોકરાઓ જોઈન થઈ શકે આપણે દસ જ ક્વેશ્ચન કર્યા છે ચલો ડન યસ અને સાચો આન્સર શું બને છે સાચો આન્સર બનશે ઈઝરિલ બરાબર કોણ હતું ઘણા વર્ષોથી લગભગ બારક વર્ષ સુધીનું શાસન જે છે એ શાસન કોણ કરે છે ઇઝરિલ ના બેન્જામિન નેતાન્યાહુ

જે મતલબ કે ને કે ભાઈ કુતરા મિંદ્રા બે હોય ટોમિન જેરી બે હોય બે નું ગઠબંધન થાય તો કેવું થાય વિચાર વિચારસરણીઓ અલગ હોય બે વિચારસરણીવાળા બે અલગ વિચારસરણી વાળા લોકો કદાચ ભેગા થાય તો કેવું થાય એવું અત્યારે થઈ ગયું છે અને પહેલા વર્ષો પહેલા ત્રણ વર્ષનો સમયગાળો જે છે નફતાલી બેનેટ રહેશે અને પછી જે અરબ લોકોને રિપ્રેઝેન્ટ કરનારા છે બરાબર એમાંથી કોઈ પીએમ જે રિમેનિંગ જે છેલ્લા વર્ષો હશે એમાં બનશે રાઈટ અને તમે જોયું હશે કે નફતાલી બેનેટે એવા એગ્રેસર એગ્રેસિવ સ્ટેપ્સ છે સ્ટેપ્સ પણ લઈ લીધા છે તો ઇઝરીલમાં જબરદસ્ત એવો તખતા પલટ આપણને જોવા મળ્યો અને નાનક નાનકડી એવી લીડથી થી નતે બેન્જામિન નેતાન્યાહુ જે છે બેન્જામિન નેતાન્યાહુ હારે છે ક્વેશ્ચન નંબર 11 ઓન યોર સ્ક્રીન શહેરમાં નવું સ્મશાન ગૃહ મંજૂર કરવાની સત્તા કોની પાસે છે શહેરમાં સ્મશાન ગૃહ નવું મંજૂર કરવું હોય તો કોણ કરે કમિશનર કરે મેયર કરે ચીફ મિનિસ્ટર કરે કે પછી કે પછી હમકો નહીં આવડતા હે ફાફા પડતા હે આન્સર ઓપ્શન ડી કલેક્ટર કરે ચલો ફટાકે આન્સર આપજો આનો ચલો શું સાચો આન્સર છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ 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 બધા કે છે કલેક્ટર કરે કોણ કરે કલેક્ટર કરે રાઈટ કલેક્ટર કોર લોકો જવાવાળા ઘણા બધા હતા બરાબર ને કલેક્ટર કો લગભગ જવાવાળા લોકો ઘણા બધા હતા કમિશનર કોર જવાવાળા બહુ ઓછા હતા રાઈટ ઠુકરા કે મેરા પ્યાર અબ મેરા ઇંતકાન દેખેગી સાદી મેં જરૂર આના મૂવી જોયું હશે તેમાં તમે આ બધું જોયું હશે પણ સાચો આન્સર જે છે ઓપ્શન એ આવશે કમિશ્નર જે છે એ કમિશનર શહેરમાં નવું ગૃહ મંજૂર કરવાની સત્તા કમિશ્નર પાસે હોય છે બરાબર ઘણા લોકો હજી બી કરે છે ઘણા લોકો હજી ડી કરે છે રાઈટ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ ઓન યોર સ્ક્રીન નીચેનામાંથી વાક્યમાં રેખાંકિત પદ જે આપેલું છે એ રેખાંકિત પદની વિભક્તિ જણાવવાની છે મૂજ અબડાને મોટી અબડાને મોટી મીરાતબાઈ પ્રથમ છે તૃતીય છે ત્યારબાદ છે પંચમી છે કે પછી ઓપ્શન સપ્તમી છે આમાંથી જુઓ કઈ વિભક્તિનો ઉપયોગ કરવામાં આવેલો છે મુજ અબડાને મોટી મીરાતબાઈ ચલો ઓકે ઓપ્શન એ બી સી ઓકે નીતાબા સી કે છે પિન્ટુભાઈ ભરતભાઈ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બારમામાં બી કે છે વેરી ગુડ ચલો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બચારો હારી ગયો ઓપ્શન બી આવશે સાચો આન્સર છે ઓપ્શન બી રાઈટ જેને આપણે કહીશું તૃતીયા ઓકે ચલો મૂજ અબડાને મોટી મિરાતભાઈ રાઈટ તો આમાં જે રેખાંકિત પદ છે ની વિભક્તિ તૃતીય આવશે કેવી આવશે તૃતીય આવશે ક્વેશ્ચન નંબર 13 ઓન યોર સ્ક્રીન શિલાદિત્ય પહેલો દર વર્ષે કઈ પરિષદ ભરતો તો શિલાદિત્ય પહેલો દર વર્ષે કઈ પરિષદ ભરતો તો ધર્મ પરિષદ ભરતો તો મોક્ષ પરિષદ ભરતો તો કર્મ પરિષદ ભરતો તો કે પછી કે પછી કે પછી ઓપ્શન ડી રાજ્ય પરિષદ ભરતો હતો શિલાદિત્ય પહેલો તમને ખબર છે શિલાદિત્ય બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો સાતમાએ પછી ખતમ થઈ જાય રાઈટ આખો વંશવેલો ઉડી જાય ચાલો યસ યસ વેરી ગુડ સાચો આન્સર શું બને છે સાચો આન્સર મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો ઓપ્શન બી વાળા ઘણા બધા છે ઓપ્શન એ પણ ઘણા કે ધર્મ પરિષદનું આયોજન કરતો મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો કયા પરિષદનું આયોજન કરતો હતો મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો ઓકે ચાલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ અને કે છે ક્વેશ્ચન નંબર અને એ એ છે છે આંખના લેન્સ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરે છે કોણ કરે છે કલેક્ટર કરે છે ના એવું ન કીકી કરે છે ત્યારબાદ નેત્રપટલ કરે છે ત્યારબાદ સિરિયરી મસલ્સ એટલે સિરી સ્લાયુ કરે છે કે પછી આયરિસ કરે છે રાઈટ આનો આન્સર આપજો દરબાદિત્ય વેરી ગુડ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરે છે ઓકે ચલો થ્રી હં્રેડ સિક્સટી મેમ્બર્સ આર વોચિંગ ધીસ સેશન ત્રણસો ને જેટલા છોકરાઓ આ સેશનને જોઈ રહ્યા છે એક વખત લાઈક કરજો એટલે મને ખબર પડશે કેટલા નવા જોડાના છે રાઈટ

અને એ બાયોલોજી ફ્રીમાં આવજો તમારે કદાચ બાયોલોજી ભણવું હોય ફ્રીમાં આવજો લગભગ ત્રીસક કલાકનું બાયોલોજી ભણાવ્યું છે મેં તમને પ્રશ્ન નંબર પંદર તમારી સ્ક્રીન પર છે સ્વામી આનંદ નું જન્મ સ્થળ કયું છે મિયા ગામ છે દાતાર છે સિનોર છે કે પછી શિયાણી છે આપણે આપણે જ્યારે સાહિત્ય ભણતા ત્યારે ભણી ગયા છીએ ચલો जल्दी आंसर कर जो जल्दी फटाके चलो ઓકે 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 રાઈટ આન્સર રાઈટ આન્સર સાહેબ બધા છે ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ એને આપણે શું કહીએ છીએ એને આપણે કહીએ છીએ ફિશિંગ એને આપણે કહીએ છીએ સ્પૂફિંગ એને આપણે કહીએ છીએ ડિનાયલ ઓફ સર્વિસ એટેક કે પછી સાયબર વેન્ડાલિઝમ રાઈટ સાયબર વેન્ડાલિઝમ સાયબર સિક્યુરિટીમાં ભારત જે છે એ ભારતનો દસમો ક્રમ આવ્યો છે તો આપણા માટે આ એક મહત્વનો મુદ્દો બની જાય કદાચ આના ઉપરથી કરંટ રિલુઅન્ટ ક્વેશ્ચન્સ કરી અને તમને પ્રશ્ન પ્રશ્ન પૂછે આવનારી પરીક્ષામાં મારા લેક્ચર્સના ટાઈમિંગને હું તમને બધું કહી દઈશ મુંજાતા નહીં જે જે લોકો પૂછે છે ને એ લોકો છેલ્લે સુધી રાહ જોજો એટલે બધું તમને સમજાવી દઈશ ચલો ડન

રાજ્યપાલના અંગત આસિસ્ટન્ટ ત્યારબાદ છે રાજ્યના મુખ્ય સચિવ કે પછી ઓપ્શન ડી છે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આમાં કોઈ જગ્યાએ એવા નથી મંત્રી મંડળ રાષ્ટ્રપતિનો મહાભિયોગ એટલે અનુચ્છેદ નંબર એકસઠ રાષ્ટ્રપતિ જે છે રાષ્ટ્રપતિ એટલે અનુચ્છેદ નંબર બાવન વન ફોર થ્રી સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ જે છે એની વચ્ચે જે વાર્તાલાપો વાત છે એ આવું મેં તમને ક્યાંય નથી આપ્યું રાઇટ અનુચ્છેદ નંબર ઓગણીસ મેં તમને નથી પૂછ્યું કારણ કે એ બધું તમને આવડે છે કદાચ આમાંથી પ્રશ્ન પૂછે ને આમાંથી આવડે તો આપણને આનંદ થાય ના સાહેબ કંઈક નવું ભણ્યા કંઈક નવું શીખા અને આપણને એનો હર્ષ રહે એનો આપણને ઉત્સાહ રહે સાચો આન્સર છે દોસ્તો ઓપ્શન ડી મુખ્યમંત્રી અને મંત્રીમંડળ જે છે એ રાજ્યપાલ રાજ્યની વિધાનસભાને સંબોધન કરવાના હોય ત્યારની વાત છે ત્યારે એની સ્પીચ જે છે કદાચ બધા એમ કહે છે કે હો સાહેબ એવું હોય મુખ્યમંત્રીને મુખ્યમંત્રીનું મુખ્યમંત્રીનું મંડળ રાઈટ જે મંત્રી મંડળ છે એ એમાં ભાગ ભજવતું હોય છે ઓકે ચલો ક્વેશ્ચન નંબર એટીન ઓન યોર સ્ક્રીન ધ પ્રેસિડેન્ટ સ્પોક મોસ્ટલી અબાઉટ ખાલી જગ્યા પોલિસી બરાબર ઇકોનોમિક્સ પોલિસી ઇકોનોમિક પોલિસી ઇકોનોમી પોલિસી કે પછી છે ઇકોનોમિકલ પોલિસી ઇઝી છે આવડી જાય એવું છે તો મને આવડી જાય તો તમને તો આવડે જ ને રાઈટ ચલો હસ્તિકા નહીં રે બાબા ચલો સાચો આન્સર શું બને છે યસ વોટ પુ ધ રાઈટ આન્સર સાચી વાત છે ઇકોનોમિક ઇકોનોમિક્સ ક્યાંથી આવે વિચારો જોઈએ કે ધ પ્રેસિડેન્ટ સ્પોક્સ મોસ્ટલી અબાઉટ ઇકોનોમિક્સ પોલિસી નહીં ઇકોનોમિક પોલિસી ઇકોનોમી પોલિસી નહીં ઇકોનોમિકલ પોલિસી નહીં ઇકોનોમિકલ સિચ્યુએશન એવું કંઈક હોઈ શકે રાઈટ જ્યારે પોલિસીની વાત કરવામાં આવી છે તો ઇકોનોમિક પોલિસી આવે કઈ પોલિસી આવે ઇકોનોમિક પોલિસી હજી માયાબેન એમ એમ કહે છે છે માયાબેન ઓપ્શન ડી માયાબેન ઓપ્શન બી 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 આવશે 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 શું બેન નંબર ઓન સ્ક્રીન ફ્રેન્ચ ઓપન બે હજાર એકવીસમાં વિમેન્સ સિંગલ ટાઇટલ વિજેતા સુશ્રી બારબોરા ક્રેજ સિકોવા કયા દેશના છે જો કે નામ ઉપરથી ખબર પડી જાય ચીલી ચેક રિપબ્લિક અમેરિકા કે પછી ઓપ્શન ડી છે પોલેન્ડ રાઈટ આમાંથી સાચો આન્સર શું છે કરન્ટ રિલિવન્ટ ક્વેશ્ચન્સ અને મને આશા છે કે તમને આનો આન્સર આવડશે કારણ કે મનીષ સાહેબના સ્ટુડન્ટ છો તમે બધા ચાલો ઓપ્શન એ બી સીડી ચિલી ચેક રિપબ્લિક અમેરિકા કે પોલેન્ડ રાઈટ આન્સર છે ચેક રિપબ્લિક રાઈટ ફ્રેન્ચ ઓપન બે હજાર એકવીસ વિમેન્સ સિંગલ ટાઇટલ વિજેતા સાહેબ શું છે આ ટેનિસ ટુર્નામેન્ટ છે કઈ ટુર્નામેન્ટ છે ટેનિસ ટુર્નામેન્ટ છે રાઈટ કેવી ટુર્નામેન્ટ છે ટેનિસ ટુર્નામેન્ટ છે ઓકે અને એ આને આપણે ગ્રાન્ડ સ્લેમ્સ કહીએ ને કઈ કઈ જગ્યાએ રચાય ચાર ચાર ટોટલ રમાય છે રાઈટ વર્ષ દરમિયાન ટોટલ ચાર રમાય છે એક છે ફ્રેન્ચ ઓપન એક છે ફ્રેન્ચ ઓપન જે પેરિસમાં રમાય છે

એક કામ બત્રી કલાકમાં પૂરું કરી શકે તો આ જ કામ સોળ માણસ કેટલા કલાકમાં પૂરું કરી શકે આવા પ્રશ્ન પૂછાય છે જ તે અને પૂછાય છે છતાંય આપણને નથી આવડતા તો થોડુંક સાહેબ જોઈ લો એનું કેલ્ક્યુલેશન જોઈ લો એની એની રીતોને પણ કદાચ ગોખી હોય તો ગોખી નાખો થોડુંક સમજવું હોય તો સમજી લો આવા પ્રશ્ન આવશે જ તે અને આના આન્સર કરતા જ આવો ચાલો છસો છોકરાઓએ લાઇક કર્યો છે આપણા વિડીયોને પાંચ છોકરા એવા પણ છે જેને ડિસલાઈક કર્યો છે લાઇક કરવાનું ભૂલી ગયા હોય ફરી એક વખત એક વખત લાઇકનું બટન દબાવો જોઈએ દબાવવો જોઈએ જોઈ કેટલા લોકોએ ફરી એક વખત લાઇક કર્યું છે છસ્સો છે જોઈએ ચાલો છસ્સો ને એક થઈ ગયા ચાલો એક છસ્સો નવ થઈ ગયા ઓકે ચાલો તેર થઈ ગયા તો છે ને જો તેર છોકરા એવા હતા કે જેને લાઈક નહોતું કર્યું વિડિયોને લાઈક કરી દેવાનું ચોવીસ થઈ ગયા ચોવીસ છોકરા એવા તક જેને લાઈક નહોતું કર્યું પ્રેઝેન્ટ હોવા છતાં લાઈક નહોતું કર્યું આવું નહીં કરવાનું કવિ તરત લાઈક કરી દેવાનું ઓકે સાચો આન્સર શું બને છે દોસ્તો સાચો આન્સર શું બને છે વોટ વિલ રાઈટ આન્સર રાઈટ આન્સર બાર બનશે શું બનશે બાર બનશે બરાબર કે છ માણસ એક કામ બત્રીસ કલાકમાં કરતા હોય છે તો સોળ માણસ જે છે એ કેટલા કલાકમાં આ કામ પૂરું કરી શકે બાર કલાકમાં કેટલા કલાકમાં બાર કલાકમાં કઈ રીતના કેલ્ક્યુલેશન કરજો તમે ક્વેશ્ચન નંબર એકવીસ તમારી સ્ક્રીન પર છે કે આપણા બંધારણ મુજબ કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી મિલકત ધરાવવાનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપણા બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો એક આપણો મૂળભૂત અધિકાર નથી બધાને બહુ સારી રીતના ખબર છે આમાં તોડી નાખો આ પ્રશ્ન બંધારણનો એવો ઈઝી પ્રશ્ન છે કે લગભગ તમામ છોકરાઓને આવડતો હોય બંધારણીય સુધારા સાથે તમે કહેશો સાચો આન્સર બંધારણીય સુધારા સાથે આનો આન્સર તમારે કહેવાનો છે બંધારણીય સુધારા સાથે આનો સાચો આન્સર કહેવાનો છે તમારે ઓકે ચલો વેરી ગુડ વેરી ગુડ ચુમ્માલીસમો બંધારણ સુધારો ઈસવીસન ઓગણીસો અઠ્યોતેર અચ્છા નિકુલભાઈ એમ કે છે સાતમો બંધારણ સુધારો ઈસવીસન ઓગણીસો છપ્પન બે વચ્ચે કન્ફ્યુઝ છો ચુમ્માલીસમો અને સાતમો રાઈટ ત્રણસો એ એમાં તો આપણે ફિક્સ થઈ ગયા ચાલો એ અત્યારની આપણે લઈ લીધો છે સાચો આન્સર છે ચુમ્માલીસમો બંધારણી બંધારણીય સુધારો કેટલામાં બંધારણ સુધારો ચુમ્માલીસમાં જો બે સુધારાઓ ખાસ પૂછાય છે એક છે બેતાલીસ બંધારણીય સુધારો એક છે બેતાલીસ બંધારણ સુધારો એક છે ચુમ્માલીસમાં બંધારણ સુધારો કાંઈ નથી કરો નાની યાદ રાખવા માટે ચુમ્માલીસમાં બંધારણ સુધારો ક્યારે થયો ઈસવીસન ઓગણીસો ને આ જો ઓગણીસો ને બરાબર કઈ સાલમાં થાય છે ઈસવીસન ઓગણીસો ને બોતેર ની સાલમાં છોતેર ની સાલમાં તમને કહેજો કે પછી અહીંયા આપણે કન્ફ્યુઝ થઈ ગયા ચલો અઠ્યોતેર આવે વેરી ગુડ યસ છોતેર કઈ રીતના સાહેબ નવ સોરી ચાર વત્તા બે એટલે છ રાઇટ અને ચાર વત્તા ચાર એટલે ઈસવીસન ઓગણીસો થઈ ગયા રાઈટ આવી રીતના થાય બેતાલીસ બંધારણ સુધાર ઈસવીસન ઓગણીસો છોતેર જ થાય ચુમ્માલીસ બંધારણ સુધાર ઇસવીસન ઓગણીસો અઠ્યોતેર જ થાય આવી રીતના આપણે યાદ રાખવાનું એટલે તમને ક્યારેય ભૂલવાનું નથી ફરી એક વખત કહું છું કે ચાર વત્તા બે એટલે તો કે છ થાય ઈસવીસન ઓગણીસો ને આ સાત સુધી પહોંચાડી દેવાનું છ લગાડી દીધું રાઈટ અહીંયા ચાર વત્તા ચાર એટલે આઠ થાય તો અહીંયા આઠ લગાડી દેવાના સમજાય છે ચલો નો સમજાય કઈ વાંધો નહીં બંધારણ સાહેબ પાસે ભણજો હું બંધારણ નથી ભણાવતો સાચો આન્સર છે મિલકતનો અધિકાર જે છે રદ કરી દેવામાં આવ્યો છે ત્રણસો એ અંતર્ગત અત્યારે યોગ્ય છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ એક જ ઓકે ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર નંબર સ્ક્રીન પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે દોસ્તોને પૂછું છે કે સોફ્ટવેર સિસ્ટમ જે છે સોફ્ટવેર સોફ્ટવેર ટેસ્ટિંગમાં હોય અને સત્તાવાર રીતે લોન્ચ થયેલ ન હોય એવા સોફ્ટવેરને શું કહેવામાં આવે છે ફ્રી વેર કહેવામાં આવે છે ફોર્મવેર કહેવામાં આવે છે બેટા સોફ્ટવેર કહેવામાં આવે છે કે પછી શેરવેર કહેવામાં આવે છે રાઈટ આ તાજેતરમાં બનેલી એક ઘટના તમને જોઈ હશે કંઈક અને તમ કદાચ કરંટથી સંકળાયેલા હોય કરંટથી જોડાયેલા હોય તમને ખબર છે બરાબર ચાઇના છે ચાઇના એ ચાઇનાએ ચાઈનાએ ચાઈનાએ બે હજાર ને ચૌદની સાલમાં લગભગ પાકિસ્તાન છે ને પાકિસ્તાન એ પાકિસ્તાનને હું વેચી હતી મિસાઇલ્સ વેચી હતી એની રાઈટ શોર્ટ રેન્જની જે મિસાઇલ્સ છે ચાલીસ કિલોમીટરની રેન્જની મિસાઇલ્સ છે એ બટકાવવામાં આવી હતી અને એવું કહેવાય છે કે અત્યારે હવે પાકિસ્તાનની આ જે મિસાઇલ્સ જે ચાઈનાએ વેચી હતી એ અત્યારે ફંક્શન કરતી જ બંધ થઈ ગઈ છે એ ચાલુ જ નથી આવો લગભગ પહેલી વાર ઇન્સિડન્ટ બન્યો છે કે ચાઇનીઝ લોકોએ ચાઇનીઝ વસ્તુ બટકાડી દીધી કોને પાકિસ્તાનવાળાને અત્યારે ચાઇનાવાળા છે ચાઇનાવાળાની એમનું એકલાક ભાઈ જોયા હોય તો પાકિસ્તાનના લોકોએ એવું તો કેવી રીતના એને યુઝ કરી કે મિસાઇલ્સ બંધ થઈ ગઈ કામ કરતી રાઈટ તો આ બધા આ બધા ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ સાથે સાથે જોતા રહેવાના છે આ આજની જ ઘટના હું તમને કહું છું જે તમને કહું છું ઓકે તો સોફ્ટવેર ટેસ્ટિંગમાં હોય અને સત્તાવાર રીતે લોન્ચ થયેલ ન હોય એવા સોફ્ટવેર કહેવામાં આવે છે એને આપણે બેટા સોફ્ટવેર કહીએ છીએ છીએ બેટા નામે આપણે ઓળખીએ છીએ ઓકે એ ડિફેન્સ સિસ્ટમ શું છોડતી હતી શું મિસાઇલ છોડતી હતી ને સાહેબ એ ડિફેન્સ સિસ્ટમ્સ જે છે એ શું છોડતી હતી શું સાહેબ મિસાઇલ્સ જ છોડતી હતી ને મિસાઇલ્સને તે ટાર્ગેટ કરતી હતી હવે એ ડિફેન્સ સિસ્ટમ જ તે એક થઈ ગઈ છે કે ભાઈ આ મિસાઇલ્સ જ છોડી નથી શકતી બરાબર ચાલીસ કિલોમીટરની રેન્જ છે ચાલીસ કિલોમીટરની રેન્જની આ મિસાઇલ્સ હતી એવું કહેવામાં આવ્યું છે રાઇટ તો એ મિસાઇલ્સ જ તે મિસફંક્શન થતી થઈ ગઈ ને ચલો ક્વેશ્ચન નંબર ત્રેવીસ તમારી સ્ક્રીન પર છે કે નીચેના પૈકી ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનાર કોણ હતા રાઈટ ચલો तना भगत चुनीलाल मीडिया ત્યાર બાદ છે જયશંકર કોઠારી કે નટવરલાલ બુચ જોતા નહી કોઈ थैंक यू कुकड़िया अजय भाई चलो व्हाट इज द राइट आंसर સાચો આન્સર શું છે દોસ્તો યસ 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 સાચો આન્સર છે નટવરલાલ બુચ રાઈટ નીચે પૈકી ગુજરાતી સાહિત્ય પરિષદ નું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનાર વ્યક્તિ નટવરલાલ બુચ હતા નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફોર જુનાગઢના વાસીઓએ જુનાગઢના આઝાદી દિવસ તરીકે કયા દિવસને પસંદ કરવામાં આવી હતી નીલમ બુચવાળી વાત મેં તમને સમજાવી હતી પંદરમી ઓગસ્ટ આઠમી સપ્ટેમ્બર સાતમી ડિસેમ્બર કે નવમી નવેમ્બર આપણે ભયણા છીએ જુનાગઢ જિલ્લો જ્યારે ભણ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું બહુ સરસ રીતના સમજી ગયા હતા મગજમાં ચડી જાય એવી રીતના અને જો કદાચ હવે નોયડું તો કાટ ખાઈ ગયેલી વાત છે કાટ કાટ ખાઈ ગયો હોય એવું બની શકે એ તો એ કાટને ઉતારવાનો છે હવે ચાલો સાચો આન્સર શું છે વેરી ગુડ વેરી ગુડ સાચો આન્સર છે સાહેબજી નવમી નવેમ્બર કઈ છે નવમી નવેમ્બર નવમી નવેમ્બર વેરી ગુડ લગભગ નો આન્સર ડી સાચો છે પંદરમી ઓગસ્ટ નો આવે નવમી નવેમ્બર આવશે શું આવશે નવમી નવેમ્બર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઈવ બપોરે બારી બંધ કરજે કયા પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય છે આ ભવિષ્ય આજ્ઞાર્થ સાદો આજ્ઞાર્થ વર્તમાન આજ્ઞાર્થ કે પછી વિશિષ્ટ આજ્ઞાર્થ વાક્ય છે બપોરે બારી બંધ કરજે આ કયા પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય છે ભવિષ્ય સાદો વર્તમાન કે પછી વિશિષ્ટ આજ્ઞાર્થ ગુજરાતી ભાષા જે તમારી આવનારી પરીક્ષા બધી જ પરીક્ષાઓમાં બહુ મહત્ત્વની સાબિત થવાની છે દોસ્તો તો એનું પણ તમને ધ્યાન હોવું જોઈએ ગુજરાતીને પણ સારી રીતના આ ભાષાને પણ તમે સારી રીતના તૈયાર કરતા હશો એવી આશા રાખું છું ચાલો શું સાચો આન્સર છે ઓકે 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 ઓપ્શન એ એ એમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ જાય છે તો સાહેબ બપોરે બારી બંધ કરજે કીધું છે રાઈટ કરજે ઓકે એટલે આપણને ખબર પડી કે ભાઈ ક્યાંક સવારે વાત થઈ છે કા પછી પાસ્ટમાં વાત થયેલી છે અને ભવિષ્યની કંઈક વાત કરી રહ્યો છે તો ભવિષ્ય આજનાર આપણે કહેશું પ્રશ્ન નંબર છવ્વીસ તમારી સ્ક્રીન પર છે કે ડેશ ખાલી જગ્યા ફોર મી આઈ કુડન્ટ સ્પીક હિન્દી રાઈટ ઓપ્શન એ છે પ્લિઝન્ટલી ફોર મી આઈ કુડન્ટ સ્પીક હિન્દી ત્યારબાદ છે ફોર્ચ્યુનેટલી ફોર મી આઈ કુડન્ટ સ્પીક હિન્દી ત્યારબાદ છે ગ્રેટલી ફોર મી આઈ કુડન્ટ સ્પીક હિન્દી અને ઓપ્શન ડી છે અનફોર્ચ્યુનેટલી ફોર મી આઈ કુડન્ટ સ્પીક હિન્દી એટલો ઇઝી પ્રશ્ન છે ને કે ખાલી ક્વેશ્ચનને સમજી ને એટલે ઓપ્શન્સ જોઈને તમને તરત ખબર પડી જાય આ ફ્રિક્શન ઓફ સેકન્ડમાં થતો આન્સર છે મને આવડી ગયો રાઈટ એ કરવાવાળા દુનિયાના લોકો બોલો કોણ હે એ લોક સે આતે એટલે તેજસ્વી લોક સે આતે હે જો પેલા એનો 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 મતલબ તમે સમજો આઈ કુડન્ટ સ્પીક ઇંગ્લિશ હિન્દી હું હું હિન્દી નથી બોલી શકતો બરાબર અને એ સારી વાત છે ખરાબ છે બહુ સારું કહેવાય હું હિન્દી બોલતો એ એવું આવે કે રાઈટ અનફોર્ચ્યુનેટલી ફોર મી અનફોર્ચ્યુનેટલી ફોર મી આઈ કુડન્ટ સ્પીક હિન્દી ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સેવન બસો પચાસ મીટર લાંબી ટ્રેન એક થાંભલાને બાર સેકન્ડમાં ઓળંગે છે તો ટ્રેનની ઝડપ પ્રતિ કલાકમાં કેટલી હશે પંદર પચીસ પચાસ કે પછી પંચોતેર હવે આ ફૂટી ગયેલો પ્રશ્ન છે કેન્સલ થઈ ગયો છે રાઈટ બસો ને પચાસ મીટર બસો પચાસ મીટર ટ્રેન જે છે એ ટ્રેનની એક લંબાઈ છે જે એક થાંભલાને ઓળંગે છે રાઈટ અને થાંભલાને બાર સેકન્ડમાં ઓળંગે છે તો ટ્રેનની ઝડપ પ્રતિ કલાકે કેટલી હશે બરાબર એનો મતલબ એવો થયો કે બાર સેકન્ડ જે છે એ બાર સેકન્ડમાં બસો ને પચાસ મીટર જેટલું અંતર કપાતું હશે સાચું કે નહીં આમાં જ કઈ કશે ને કે બાર સેકન્ડ જે છે એ મીટર જેટલું અંતર જે છે એ અંતર કપાતું હશે ચલો આગળ જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એટ ઓન યુર સ્ક્રીન ભારતના બંધારણના અમુકમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુતાની પ્રેરણા કયા દેશ પાસેથી લેવામાં આવેલી છે अमेरिका जर्मनी रूसिया के પછી फ्रांस क्या बाबूई तो खबर है ना ओके ચલો વોટ ઇઝ ધ રાઈટ આન્સર ઓપ્શન ડી તરફ લગભગ લોકો જાય છે અને ફ્રાન્સ રાઇટ ફ્રાન્સ જે છે એ ફ્રાન્સ આપણો એકદમ સારો એવો મિત્ર છે જેવી રીતના પાકિસ્તાનનો આયરન બ્રધર છે એ ચાઇના છે રાઇટ ચાઇના પાકિસ્તાનનો આયરન બ્રધર છે એ રીતના ઇન્ડિયા જે છે એ ઇન્ડિયાના આયરન બ્રધર ઘણા બધા છે આમ છે રશિયા છે આની કોર ફ્રાન્સ છે ઇઝરાયલ છે આ બધા સાથે આપણે સંબંધ સારા છે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇન ઓન યોર સ્ક્રીન કે ઇન્ટરનેટ પર વેબ વ્યવહારની સુરક્ષા માટે કયો પ્રોટોકોલ વાપરવામાં આવે છે એફટીપી ત્યારબાદ છે એસએમટીપી ત્યારબાદ છે એસએસએલ કે પછી છે પીઓપી ચલો ઓકે વાત કરો છો ફ્રેન્ચ ડન ડન રાઈટ 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 અહીંયા સાચો આન્સર શું બને છે સાચો આન્સર બને છે ઓપ્શન સી એસ એસ ક્વેશ્ચન નંબર થર્ટી ઓન યોર સ્ક્રીન કે શ્રમિકોની ઓનલાઈન નોંધણી પહેલ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી મહારાષ્ટ્ર કે પછી ઓપ્શન ડી મધ્યપ્રદેશ શ્રમિકોની ઓનલાઈન નોંધણીની પહેલ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય નીચેનામાંથી કયું રાજ્ય બનેલું છે યાદ રાખજો ટેકનોલોજી રાઈટ અને આધુનિકરણમાંથી પ્રશ્ન કરંટના વધુ પૂછાતા હશે એટલે તમારે એમાં ખાસ ધ્યાન દેવાનું છે કરંટ અફેર્સમાં તમે આ જોયું હશે ક્યાંક કરંટ અફેર્સમાં તમે ક્યાંક ભણ્યા હશો ગુજરાત છે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે અને મધ્યપ્રદેશ છે આમાંથી કયો આન્સર સાચો છે સાચો આન્સર છે ગુજરાત રાઈટ ઘણા બધા લોકો જે છે ઓપ્શન સી કરે છે મહારાષ્ટ્ર કરે છે કારણ કે મહારાષ્ટ્રમાં એકદમ મસ્ત છું હું તમે કેમ છો મહારાષ્ટ્ર જે છે મહારાષ્ટ્ર ટેક ટેકનોલોજીની દ્રષ્ટિએ ગુજરાતથી આમ જોઈએ તો આગળ લાગતું હશે એટલે મહારાષ્ટ્ર કર્યું હશે ઓપ્શન ડી મધ્યપ્રદેશ કરવાવાળા પણ લોકો ઘણા બધા છે સારી વાત છે કાંઈ વાંધો નથી ઓકે ચલો હા મધ્યપ્રદેશમાં એક જબરદસ્ત એવો કેસ કેસ પણ કિસ્સો પણ બન્યો તમે કદાચ જોયો છે કોરોના વેક્સિન માટે એક શટર જે છે શટર આવી રીતના હતું બરાબર અને અંદર વેક્સિન દેવા નથી અંદર આવી રીતના કંઈક સીટો હતી આવી રીતના કંઈક સીટો ગોઠવી હતી અહીંયા જબરદસ્ત એવું ટોળું ભેગું થયું હતું એ ટોળું જેવું શટર ખુલે છે શટર ન ખુલે તો અડધું શટર ખોલીને અંદર ઘૂસી જાય છે ઘણા ઘણા બધા માણસો અહીંયા અહીંયા અહીં ધક્કાધુક્કીમાં પડી જાય છે ને એની ઉપરથી ઘણા હાલી અને ગોઠવાઈ જાય છે સમજાઈ ગયું તો ઇટ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા ભારતમાં જ આવું બની શકે પ્રશ્ન નંબર મૈત્રિક મૈત્રક વંશની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ચારસો ને ત્રેપન ઈસવીસન પાંચસો ને કે ઈસ્વીસન ચારસો ને સિત્તેર ની વાત છે રાઈટ આમાં આપણે ફટાકથી તમારે ભટાક ક્યારે આવ્યો હતો એ તમારે કહી દેવાનું છે ઓકે મૈત્રક વંશ ગુજરાતનો પ્રમાણભૂત ઇતિહાસ ઈઝી ક્વેશ્ચન છે એકદમ સિલી ક્વેશ્ચન છે બધાને આવડે એવો ક્વેશ્ચન છે આ ચલો જે છોકરા છોકરાએ લાઈક નથી કરી લાઈક કરવા માંડો ઓકે વોટ વિલ બી ધ રાઈટ આન્સર સાચો આન્સર શું બનશે સાચો આન્સર બનશે ઈસવીસન ચારસો ને સિત્તેર ઈસવીસન ચારસો ને સિત્તેરની સાલ છે એમાં કોણ આવે છે ભટાક જે છે મતલબ મૈત્રક વંશ છે મૈત્રક વંશની સ્થાપના થાય છે મૈત્રક વંશ ખતમ ક્યારે થાય તો કે શિલાદિત્ય સાતમાના સમયમાં કોના સમયમાં શિલાદિત્ય સાતમાના સમયમાં કાકુ નામનો વાણિયોન કાંસ્કીન તમને બધાને બહુ સારી રીતના ખબર છે ત્યાંથી આગળ જઈએ ક્વેશ્ચન નંબર થર્ટી ટુ તરફ અને બત્રીસમાં પ્રશ્નમાં પૂછેલું છે કે આપેલા શબ્દો પૈકી ક્રિયા વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે એને તમારે ગોતવાનું છે બોલવું મુશ્કેલ ગુસ્સાથી કે પછી સેનાપતિ ક્રિયા વિશેષણ દર્શાવતો શબ્દ તમારે બતાવવાનો છે ચલો આજનું પેપર કેવું લાગ્યું મંતમ કેજો ઈઝી કે હાર્ડ બત્રીસ પ્રશ્ન થઈ ગયા છે ચાલો વેરી ગુડ વેરી ગુડ સાચો આન્સર શું છે સાચો આન્સર છે સાહેબ ગુસ્સેથી શું આન્સર આવશે ગુસ્સેથી સાચો આન્સર છે ક્વેશ્ચન નંબર થર્ટી થ્રી ઓન યોન અને એ છે ખીજડી ટેકરે નવલિકા જે છે એ નવલિકાના લેખકનું નામ જણાવો ચુનીલાલ મીડિયા જયંત પાઠક સુરેશ જોશી કે ધન્ના ભગત એક પોઈન્ટ પાંચ જીબી પતવાયું જલ્દીથી તમે ડેટા ડેટા જે છે ડેટાને ઓછો વાપરો એકસો એક એક ચુમ્માલીસથી જોશો હું બોલું છું ઓપ્શન તો મોટા મોટા અક્ષરે લખ્યા છે એટલે વાંધો નહીં આવે આ ક્વેશ્ચન અઘરું જ છે આ ક્વેશ્ચન પેપર અઘરું છે ટેલિગ્રામ ટેલિગ્રામ જેને શોધવું છે જેને ટેલિગ્રામમાં જોડાવવું છે એ લોકોને કહીશ કે ટેલિગ્રામમાં જોડાવવા માટે તમારે ટેલિગ્રામમાં જવાનું છે ને ટેલિગ્રામમાં જઈને સર્ચ કરવાનું એટ ધ રેટ કરીને સર્ચ કરજો ખાલી આટલું સર્ચ કરજો એ બી એચ આઈ જે ડબલ ઇટી એટલે કે અભિજીત એસઆઈએન એચ એટલે અભિજીત સિંહ રાઈટ અને જી ઈઓ જીઓગ્રાફીનો જીઇઓ રાઇટ આટલું સર્ચ કરજો એટલે તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે એમાં જોડાઈ જઈજો મારા તમામ નોટિફિકેશન્સ તમને ત્યાં મળવા પાત્ર બનશે ઓકે ચલો ડન નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જે એની પેલા કહી દઉં ચુનીલાલ મીડિયા સાચો આન્સર છે ખીજડીએ ટેકરે ચુનીલાલ મીડિયાની રચના છે પેલા ક્વેશ્ચન નંબર થર્ટી ફોર હી ડઝન સીમ ટુ બી હિયર હી મસ્ટ હેવ ગોન આઉટ

ચાલો થેન્ક યુ થેન્ક યુ ઘણો બધો પ્રેમ મળે છે તમારા બધાનો રાઈટ અને એ જ મજા આવે છે મને પણ ભણાવવાની આટલો બધો પ્રેમ મળે છે આનંદ થાય છોકરાઓ કેટલી મોટી માત્રામાં છોકરાઓ જોડાય છે હમણાં તમે લેક્ચર ખતમ થશો એટલે તમે જોજો કે ઓછામાં ઓછા ત્રણ હજાર જેટલા વ્યૂ થઈ ગયા છે ઓછામાં ઓછા કહું છું કે ત્રણ હજાર વ્યૂ થઈ ગયા છે આજ સવારનો લેક્ચર છે એમાં સાત હજાર પ્લસ વ્યૂ થઈ ગયા છે સાત હજાર કરતાં વધારે લોકોએ ગુજરાતની અસ્મિતાનો લેક્ચર જોયો છે બરાબર અને હજી સાહેબ પ્રેમનો ભૂખો છું આમાં આ સાત ને આ બે થઈને ટોટલ દસ હજાર આ દિવસમાં આજના દિવસમાં દસ હજાર જેટલા વ્યૂ થયો છે આપણે હજી દૂર સુધી પહોંચાડવાનું છે આજના દિવસે જ પંદર હજાર બાર વાગે ને એની પહેલાં પંદર હજાર કરી છે આપણે કાલે યાદ રાખજો કાલે પણ આપણું એક લેક્ચર છે અને એ એનસીઆરટી જીઓગ્રાફી એનસીઆરટી જીઓગ્રાફીનું જે રિવિઝન ચાલુ છે એનો પાર્ટ થ્રી કાલે આવશે ઓકે એટલે કાલે પણ આવી જજો અગિયાર વાગે ચલો આમાં સાચો આન્સર શું છે આમાં સાચો આન્સર છે મસ્ટ હેવ ગોન આઉટ મસ્ટ ગો નો આવી શકે મસ્ટ બી જઈ રહ્યો છે તો કે કે સીમ્સ મતલબ અહીંયા નથી નથી એવું એટલે એ બહાર જઈ રહ્યો છે એવું નો થાય ને રાઈટ પછી મસ્ટ હેવ બીન ગોઈંગ આઉટ નો આવી શકે મસ્ટ હેવ ગોન સાચો આન્સર બનશે ક્વેશ્ચન નંબર થર્ટી ફાઈવ યોર સ્ક્રીન અને એ છે યક્ષગણ અને પદના કઈ ભાષાના જાણીતા લોકગીતો છે ભોજપુરી ત્યારબાદ છે બજીકા ત્યારબાદ છે તુલ્લુ કે પછી છે ઓપ્શન ડી મૈથલી દોસ્તો આન્સર આવડવો જોઈએ આનો થેન્ક યુ કુરેશી થેન્ક યુ ભગતસિંહ ચલો હા બસ હવે એ જ નહીં તમારો આટલો બધો પ્રેમ મળ્યો આટલું બધું સારું કામ કર્યું છેલ્લા છેલ્લા દોઢ બે વર્ષમાં જે મને પ્રેમ મળ્યો છે જેટલું કામ મેં કર્યું છે ને મને આનંદ થાય કે ઘણું બધું ફ્રીમાં આપ્યું છે ને હવે હું સ્વર્ગ સીધાવી શકું જી સીધો જઈ શકું કદાચ કાલ હવે કાંઈક થઈ જાય ને તો મને ઉપાધિ નથી હવે મતલબ કે એવું નહીં કે સાહેબ બાકી રહી ગયું કાંઈ કારણ કે મારથી જે થતું હતું એ મેં કર્યું છે અને જ્યાં સુધી છું ત્યાં સુધી હું એવા સારા કામ તમારા માટે કરવાનો છું છોકરાઓ માટે કરવાનો છું અને બસ એક જ એક જ ઈરાદો છે આજથી દસ વર્ષ પછીની આજથી પાંચ વર્ષ પછીની હું મારી લાઈફને વિચારું છું કદાચ પાંચ વર્ષ પછી હું આ ફિલ્ડમાં હોય કે ન હોય રહેવાનો છું આમ આ અહીંયા જ તે પણ કદાચ અહીંયા હોય કે ન હોય પણ પાંચ વર્ષ પછી તે સાહેબ ગુજરાતની જીઓગ્રાફી માટે અભિજીત સાહેબના વિડીયો જો ગુજરાતના ઇતિહાસ માટે અભિજીત સાહેબના વિડીયો જો એવી રીતના વિડીયોઝનું લિસ્ટ એમનામ પડ્યું રહે ને એમનામ સાહેબ ઘણા બધા છોકરાઓ જે છે ઘણા બધા છોકરાઓ એનો લાભ લઈ શકે રાઇટ અને અને એ અત્યારથી હું એને ગેસ કરી શકું છું કે ઘણા બધા છોકરાઓ આ વિડિયોઝને જોશે ઓકે ચાલો તો સાચો આન્સર છે સાહેબ તુલ્લુ ભાષા તુલ્લુ ભાષા ઉપર મેં તમને એક લેક્ચર બનાવી દીધો હતું કે કર્ણાટક છે એ કર્ણાટક અને નીચે છે કેરળ આ કર્ણાટક જે છે કર્ણાટક ને કેરળ બરાબર ને આ બેના ટોટલ થઈને ત્રણ જેટલા જિલ્લામાં અઢાર લાખ કરતાં વધુ લોકો તુલ્લુ ભાષા છે એ તુલ્લુ ને લેંગ્વેજ તરીકે યુઝ કરી રહ્યા છે અને તુલ્લુ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો મળે એના માટે લોકો જે છે માન્ય ભાષાનો દરજ્જો મળે એના માટે લોકોએ ટ્વિટર ટ્રેન્ડિંગ કર્યા તમને ખ્યાલ હશે ક્વેશ્ચન નંબર થર્ટી સિક્સ ખાલી જગ્યામાં અંગીલી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે અમીબા પ્લાઝમોડિયમ યીસ્ટ કે પછી ઓપ્શન છે ઓપ્શન ડી લેસ્માનિયા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ચલો મૈથિલીનું આવે તુલુ આવશે ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન જે છે એ પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કોમાં થાય સાચો આન્સર છે ઓપ્શન સી યીસ્ટમાં થાય ક્વેશ્ચન નંબર થર્ટી સેવન બંધારણ સભાના ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા આમાં તમને આનંદ થશે કે સાહેબ કાંઈ અમને આવડતું એવું આવ્યું સચિદાનંદ સિન્હા બી એન રાવ બેનિગલ નરસિંહરાવ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ ચલો આમાંથી સાચો આન્સર શું છે સાડત્રીસમો પ્રશ્ન બંધારણી સભાના ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા થર્ટી સેવન ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર થર્ટી સેવન વોટ વિલ બી ધ રાઈટ આન્સર અચ્છા ઓકે રાજેન્દ્ર પ્રસાદ ઓકે સચિદાનંદ સિન્હા વેરી ગુડ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સમજજો ચૂંટાયેલા પ્રમુખ પૂછ્યા છે હજી ભૂલ કરો છો તમે અસ્થાયી પ્રમુખ નથી પૂછ્યા પહેલા પ્રમુખ નથી પૂછ્યા ચૂંટાયેલા પ્રમુખ પૂછા છે સચિતાનંદ સિન્હા ચૂંટાયેલા પ્રમુખ નોતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાઈ આવે છે અને ચૂંટાઈને પ્રમુખ બને છે ઓકે આટલું તો આવડતું જોઈએ ને દોસ્ત આ પ્રશ્ન પૂછાય તો એવું કહેવાય કે આ પ્રશ્ન હું કામ પૂછું આટલો ઈઝી પૂછાય એવો પ્રશ્ન છે મને આવડી ગયું આડત્રીસમો પ્રશ્ન સોફ્ટવેર લોન્ચ થતા પહેલા ખામી શોધી તેને વ્યવસ્થિત કરનાર તેને વ્યવસ્થિત કરનાર વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે છે રાઈટ બ્લેક હેટ હેકર બ્લુ હેટ હેકર વ્હાઇટ હેટ હેકર કે પછી ઉપરોક્ત તમામ ચલો આનો સાચો આન્સર આપો ચલો માત્ર દસ પ્રશ્ન બાર પ્રશ્ન બાકી છે હિંમત ન હરતા સેશન લાઈક કરવાનું જેને બાકી હોય લાઈક કરી દેજો સાચો આન્સર શું છે સાચો આન્સર છે બ્લુ હેટ હેકર દોસ્તો સોફ્ટવેર લોન્ચ થાય એની પહેલા ખામી શોધી અને વ્યવસ્થિત કરી નાખે એને આપણે બ્લુ હેટ હેકરના નામે ઓળખીએ છીએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ સત્યાવીસ પચીસ પચીસ બાવીસ ત્રેવીસ ઓગણીસ એકવીસ સોળ ઓગણીસ એની પછી શું આવશે રાઈટ તેર ચૌદ સોળ કે પછી સત્તર चलो <clears throat> चलो ऑप्शन ए નો મેળાયો મારો ચલો સાચો આન્સર શું આવશે સાચો આન્સર તેર આવશે શું આવશે તેર સાચો આન્સર છે ચલો ઓકે 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 વેરી ગુડ ના આપણી ગાડી અહીંયા ખોટી પડે છે બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ફોર્ટી કે સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ કઈ છે ઓપ્શન એ વિચાર માધુરી ત્યારબાદ છે કાવ્ય વિહાર ત્યારબાદ છે ચિંતાગ્રસ્ત કે પછી છે ગ્રંથાવલી નેટ પૂરું થવામાં છે પ્રશ્ન પણ પૂરા થવામાં છે દસ બાકી છે સાવ ઇઝી છે અરે આવડતું જ નથી ને સાહેબ ગણિત આવડતું મેથ આવડતું જ નથી હું તમને એમ કહું છું હું તમને છું ઘણા શિક્ષકો મેથ્સના શિક્ષકો જીકે ભણાવે જી કે ભણાવતા શિક્ષકો મેથ્સ ભણાવે ને ત્યારે એ લોચા થાય ન કરાય એ શીખ એ છોકરાઓનું સારું ન થાય હવે હું કાલે સારું થાય આજકાલ ઘણા બધા મહાનુભાવો છે એવું કરતા હોય છે ચાલો સાચો આન્સર શું છે સાચો આન્સર છે વિચાર માધુરી ક્વેશ્ચન નંબર ફોર્ટી વન ઓન યોર સ્ક્રીન મુખ્ય ચૂંટણી કમિશનર છે એની મુદત કેટલા સમયની હોય છે પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ કે પછી ઓપ્શન ડી છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં તમને નથી આવડતું એ પાછું ખરાબ વાત છે કારણ કે તમારે પરીક્ષા પાસ કરવાની છે એટલે તમારે એને જોવું પડશે બરાબર હવે બે હજાર બાવીસ ને બે હજાર ત્રેવીસમાં ચલો સાહિત્ય જ્યોગ્રાફી કલ્ચર હિસ્ટ્રી જિલ્લાઓ આવા બધા વિષય મારા મેઇન છે મતલબ કે આ વિષય હું ભણાવી શકું હું બંધારણ નથી ભણાવતો હું નથી ભણાવતો ઇકોનોમી હું નથી ભણાવતો ઇંગ્લિશ હું નથી ભણાવતો મેથ્સ રાઇટ આ બધા વિષય હું નથી ભણાવતો અને નો મારે ભણાવાય એ નહીં એમ કારણ કે હું ન એને ન્યાય દઈ શકું એટલા માટે ચલો સાચો આન્સર શું છે સાચો આન્સર છ વર્ષ છે ક્વેશ્ચન નંબર ફોર્ટી ટુ ઓન યોર સ્ક્રીન કે વિશ્વ સ્પર્ધા સૂચકાંક બે હજાર એકવીસ સૂચકાંક ભારત ચોસઠ દેશમાંથી કેટલામાં ક્રમે આવ્યું હતું તેતાલીસ માં નંબરે સુડતાલીસ માં નંબરે બેતાલીસ માં નંબરે ઓગણ નંબરે વિશ્વ સ્પર્ધાત્મક સ્પર્ધા સ્પર્ધાત્મકતા સૂચકાંક છે બે હજાર એકવીસમાં ભારત ચોસઠ દેશોમાંથી કેટલામાં નંબર પર હતું કરંટનો ક્વેશ્ચન છે ચલો ત્રણસો એક્યાસી છોકરાઓની હાજરી છે ચલો જેને નો લાઈક કર્યા હોય એક વખત લાઈક કરો તો ફરી એક વખત જોવું સાતસો ને પંચોતેર લાઈક છે જોઈએ કેટલા લોકોએ લાઈક નથી કરી એ લોકો લાઈક કરી દો ઓકે ચાલો જો ઘણા છે હે પંદર છોકરા અત્યારે જ જોવા મળ્યા ચાલો પચીસ છોકરાઓ જોવા મળ્યા પચીસ છોકરાઓ લાઈક નહોતી કરી વિડીયોને રાઈટ ત્રીસ છોકરાઓ થઈ ગયા તો લાઇક કરતા રહ્યો દોસ્તો ચાલો હવે મજા આવી કે જો સામે આઠ લાઇક આઠ ડિસલાઇક પણ આવી ગઈ છે અને સામે આઠસો ને આઠ લાઇક પણ આવી ગઈ છે એને કે આઠ આઠ ઉડાડ નાખો તો એ આઠસોની લીડથી આપણે બધા આગળ છીએ મારો ને તમારો વિજય છે આમાં ચાલો કોકનું મન જે છે મન દ્રવિ ઉઠું એટલે પાછું સાત થઈ ગયું કોકે એક હટાવી દીધી ચાલો ફરી એક વખત કોકે એક એડ કરી દીધી છે તો તો સાચો આન્સર શું છે અને એ છે મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ઓકે સાચો આન્સરમાં જોઈ જ્યો તમે તમારી રીતના જોઈ લો હું તમને આન્સર આપું છું ઇન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ દાસ ત્યારબાદ છે ભાઈલાલભાઈ પટેલ કનૈલાલ માણેકલાલ મુનશી ભણાવેલા છે બધા ચાલો સાચો આન્સર સાચો આન્સર ગોતો એમાં શું છે દોસ્તો જો જિંદગીમાં બધા તમને લાઈક કરે એવું થોડું બને જિંદગીમાં બધા તમને લાઈક કરે એવું થોડું બને રાઈટ તો ડિસલાઇક કરવાવાળા લોકો જ રહેવાના છે પણ જો તમે ડિસલાઇક કરવાવાળા લોકોને મનમાં લઈને હાલ સોદ કેમ ચાલશે આપણે લાઇક કરવાવાળા લોકો તરફ દોડવાનું છે પ્રેમમાં એવું હોય ને કે નોર્મલ શું હોય આપણને આપણને જે પસંદ હોય એની પાછળ દોડતા હોય અને આપણી પાછળ જે આપણને પસંદ કરતા હોય એ દોડતું હોય તો હકીકતમાં સાચી સાચી સા કોઈ કોઈ પણ સંબંધ જે છે એ સંબંધની સાચી મીઠાશ ત્યાં જ છે રાઈટ કે આપણે જે મળવાનું જ નથી એની પાછળ દોડ દોડ કરીએ અને એ જેને જે હકીકતમાં આપણને પ્રેમ દઈ રહ્યું છે એનો પ્રેમ આપણે ન લઈએ બરાબર તો એવું એવું બનતું હોય બધામાં કોકને પોતાના મમ્મી પપ્પાનો ગમે બીજાના ગમે લે વિચારો नमो पे हाराएन कहीं के तारा बाप जो कोई बाप न हो दोस्त चलो सांसर शू आंसर ऑप्शन बी पुरुषोत्तम दास है क्वेश्चन नंबर ऑन योर स्क्रीन बाय द टाइम वी रीच देर स्टोर क्लोज द स्टोर विल क्लोज्ड द स्टोर विल हैव क्लोज द स्टोर इज टू क्लोज राइट बाय द टाइम वी रीच देर स्टोर चलो खबर पड़ी जीव जुए અરે ખૂટે નહીં ખૂટે ખૂટવા માટે નથી હોતું દોસ્ત ખૂટવા માટે કાંઈ ખૂટે નહીં વ્યક્તિ પસંદ ન હોય એટલા માટે બધાને પસંદ થોડુંક કોઈ યાર કેમ તમામ કરો છો ચાલો સાચો આન્સર શું છે સાચો આન્સર છે ઓપ્શન સી વીલ હેવ ક્લોઝડ રાઇટ બાય ધ ટાઈમ વી ધેર આપણે ત્યાં પહોંચશું ત્યાં સુધીમાં દુકાન બંધ થઈ જશે ચલો ક્વેશ્ચન નંબર ફોર્ટી ફાઈવ નીચેના પૈકી કઈ સંસ્થા મહારત્ન પી છે રાઈટ ભેલ સેલ ગેલ કે પછી ઉપરોક્ત તમામ માત્ર પાંચ પ્રશ્નો બાકી છે હિંમત લગાવી દો રાઈટ પોલવાળી સિસ્ટમ લાવો પોલવાળી સિસ્ટમ આપણી અનએકેડેમીના આ પ્લેટફોર્મ પર નથી એટલા માટે એમાં એવું છે અનએકેડેમી એક સ્ટાન્ડર્ડ પ્લેટફોર્મ છે એ પોતાની જ પોલ સિસ્ટમ યુઝ કરે સમજાઈ ગયું કોઈ મીડિયેટરની પોલ સિસ્ટમ એ યુઝ ન કરે પહેલાં તમે જોયું હશે હું જ લાવ્યો હતો મનીષ સાહેબે પણ એ પોલ સિસ્ટમથી ભણાવ્યું હતું પણ એ હવે અલાઉડ નથી રાઈટ એટલે આપણે પોલમાં તો રેગ્યુલર હોઈએ છે ને આ એક જ દિવસ આપણે આવી રીતના હોય છે ઉપરોક્ત તમામ આ બધી જ મહારત્ન પીએસસી છે રાઈટ ક્વેશ્ચન નંબર ફોર્ટી સિક્સ આપેલી પૈકી એક જુદું પડે છે એને તમે ગોતો કયું જુદું પડે છે સેન્ટ ફોરવર્ડ ત્યારબાદ છે વિકેટકીપર ત્યારબાદ છે ગોલકીપર સેન્ટર ફોરવર્ડ સોરી ગોલકીપર અને પેનલ્ટી ચલો બહુ ઈઝી છે બધાને ખબર પડી જાય એવું છે જેટલું કરાવી શકું એટલું કરાવી નાખું ને પહેલાં એટલે ઘણું થઈ ગયું મારી મારી ઉપર અત્યારે ઘણી બધી જવાબદારીઓ છે છોકરાઓના ઘણા બધા કોર્સ પૂરા કરવાની રાઈટ અને કદાચ તમને એવું લાગતું હોય ઘણી વાર એવું બને કે હું કોઈ કોઈ કોર્સમાં ધ્યાન ન દઈ શક્યો હોય તો સૌથી વધુ એમાં મૂંઝવણ મને જ થતી હોય મને એમ થાય કે આ કોર્સ કેમ પૂરો નથી થયો હજી એ એ મૂંઝવણ રહેતી હોય જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી મને હક ન થાય મારો આ પ્રકારનો જીવ છે ન હોવો જોઈએ આવો પણ આવો જીવ છે મારો ઓકે યસ યુટ્યુબમાં પોલ ન આવી શકે તમારે એક મિન્ટી એપ આવતી એ તમે ડાઉનલોડ કરો એટલે થઈ શકે આને કનેક્ટ કરી નાખીએ તો ચલો સાચો આન્સર શું છે સાચો આન્સર છે ઓપ્શન બી વિકેટકીપર બરાબર ને બાકી સેન્ટર ફોરવર્ડ જે છે એ સેન્ટર ફોરવર્ડ તમને ખ્યાલ છે કે સેન્ટર ફોરવર્ડ જે છે સેન્ટર ફોરવર્ડ આ આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ કેનું છે આ ગ્રાઉન્ડ જે છે એ ગ્રાઉન્ડ તમને ફૂટબોલનું જોવા મળશે કેનું જોવા મળશે ફૂટબોલનું જોવા મળશે રાઇટ અહીંયા રમતો ખેલાડી છે ને આપણે કહીએ છીએ સેન્ટર ફોરવર્ડ કહીએ શું કહીએ સેન્ટર ફોરવર્ડ અહીંયા સ્ટ્રાઇકર રમે બરાબર અહીંયા સ્ટ્રાઇકર રમે અહીં અહીંયા એમ એન એસ રમતા કોણ રમતા એમ એન એસ રમતા એટલે કે મેસી નૈમાર અને સ્વરેજ અહીંયા રમતા હતા ત્યારબાદ રોનાલ્ડીનો છે એ સેન્ટર ફોરવર્ડનો ખેલાડી હતો બરાબર વિકેટકીપર ક્રિકેટમાં આવે બાકી ગોલકીપરને પેનલ્ટી જે છે એ પેનલ્ટી તમને જોવા મળશે કેમાં ફૂટબોલમાં જોવા મળશે ઓકે એકસો અઠ્યાવીસ બત્રીસ કે પછી ઓપ્શન ડી ચોસઠ ચલો લાસ્ટ થ્રી ક્વેશન્સ ટુ ગો છેલ્લા ત્રણ પ્રશ્નો છે જલ્દી આન્સર આપજો કોન્સ્ટિટ્યુશન એટલા માટે નથી કરાવતો દોસ્ત કે મારે હજી મારા મારા જ વિષયો પૂરા પૂરા કરાવવાના બાકી છે તો એ કરાય કે બીજું કરાય ચલો યસ સાચો આન્સર છે ઓપ્શન સી બત્રીસ બરાબર ઘણા ચોસઠ પણ કર્યું છે ચોસઠ વાળા મેક્સિમમ છે ચાલો ઓકે ચલો આઈ થિંક ડી યુ યુ આર થિંકિંગ રોંગ યુ શૂડ થિંક સી થર્ટી ટુ ક્વેશ્ચન નંબર ઓન સ્ક્રીન નીચેનામાંથી પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણા નું શ્રેષ્ઠ પુસ્તક કયું છે સમરસ બિંદુ રૂપરેખા સ્વાભિમાનના તીર્થ કે પછી મનની વ્યથા જિગ્નેશ પટેલ દસ પાંચ સાત મિનિટની રાહ જો હું તમને છેલ્લે હમણાં મારા બધા ટાઈમિંગ આપું છું ટેન્શન ન લ્યો હું ક્યારે આવીશ ક્યાં પ્રગટ થઈશ કેટલા વાગે પ્રગટ થઈશ હાજર હજુ રહીશ કે નહીં

નાગવડા પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે જોડાયેલો છે પંજાબ કર્ણાટક હરિયાણા કે તમિલનાડુ આ પ્રશ્ન ફૂટી ગયો ચલો કર્ણાટક આવશે આમાં ક્વેશ્ચન નંબર ફિફ્ટી લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડે સેશન નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિક નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી હતી રાઈટ ફિનલેન્ડ સ્વીડન ઓસ્ટ્રિયા કે પછી ઓપ્શન ડી છે ડેનમાર્ક છેલ્લો પ્રશ્ન છે હર હર મહાદેવ ઓપ્શન બી ઇઝ આન્સર સાચો આન્સર ઓપ્શન બી છે સ્વીડન ખાતે સૌથી પહેલા લોકપાલ જે છે એ લોકપાલની રચના થઈ હતી તમને ખબર હશે કે આ લોકપાલ માટે લડત લેવી હતી કોને અન્ના હજારે કે અન્ના હજારે બરાબર ચલો તો હવે આપણે આજના આ સેશનમાં જેટલું ભણવાનું હતું એ બધું આપણે ભણી ગયા છીએ હવે આપણે ડિસ્કશન કરી લઈએ મારા સેશન્સ ક્યારે હોય છે પાંચ મિનિટનો ટાઈમ આપો પાંચ મિનિટમાં તમને બધું સમજાવી દઉં દોસ્તો અનએકેડેમી સાથે અત્યારે હું જોડાયેલો છું અનએકેડેમીના બે પ્લેટફોર્મો છે એક છે યુટ્યુબનું પ્લેટફોર્મ અને બીજું પ્લેટફોર્મ છે જેને આપણે કહીએ છીએ એપ્લિકેશનનું પ્લેટફોર્મ યુટ્યુબના પ્લેટફોર્મ પર જેટલા પણ મારા વિડીયોઝ આવશે કેવા આવશે એ બધા જ વિડીયો ફ્રી આવશે રાઈટ બધા જ વિડીયો કેવા આવશે ફ્રી આવશે સાહેબ ક્યારે તમારો વિડીયો આવશે સાંજે આઠ ને ત્રીસ કલાકે સાહેબ તમે અત્યારે શું ભણાવો છો અત્યારે હું તમને ભણાવું છું આઠ ને ત્રીસ કલાક સાંજની વાત છે ઓકે હું તમને ભણાવું છું ગુજરાતની અસ્મિતા રાઈટ ગુજરાતની અસ્મિતા એક જ લેક્ચર ગયો છે આજે જ હતો એને તમે જોઈ લીજો એટલે પરમ દિવસથી તમે રેગ્યુલર થઈ જાઓ એપ્લિકેશનમાં બે પ્લેટફોર્મ છે એક ફ્રી તમે ભણી શકો એવું અને એક છે પેઇડ જેમાં તમારે સબસ્ક્રિપ્શન લેવું પડે તમારે પૈસા પે કરીને આવવું પડે એક મહિના ત્રણ મહિના છ મહિના બાર મહિના ચોવીસ મહિનાના સબસ્ક્રિપ્શન પેકો છે તમને ઠીક લાગે લઈ શકાય પણ ચોવીસ મહિનાનું સૌથી સસ્તું પડે છે જ્યારે પણ એઝ એ ટેન કોડ યુઝ કરજો કાંઈ ક્વેરી હોય તમે મને એઇટ ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી સેવન ટુ સેવન ટુ પર તમે મને મેસેજ કરી શકો છો ઓકે વોટ્સઅપ કરી શકો છો ડન સાહેબ આ ફ્રીમાં શું ભણાવો છો ફ્રીમાં આપણે ટોટલ છ વિષય લીધા છે ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ગુજરાતનો વારસો ગુજરાતી સાહિત્ય એના છ વિષયના ટોટલ ટોપિક છે એકસો ને એક ટોપિક મેજર પૂછાતા જ પ્રશ્નોમાંથી લગભગ આખું કવર થાય એવી રીતના ભણીએ છીએ આપણે અને એમાં આપણે સાઈઠ ટોપિક કરી નાખ્યા છે રિમેનિંગ એકતાલીસ ટોપિક આપણે રેગ્યુલર ભણશું ક્યારે સાંજે આઠ ત્રીસ કલાક સાહેબ ક્લેશ નો થાય ક્લેશ નહીં થાય એક દિવસ યુટ્યુબમાં આવીશ અને એક દિવસ એપ્લિકેશનમાં આવીશ રેગ્યુલર આપણે બે કલાકનું કામ કરીશું દોઢથી બે કલાકનું કામ કરીશું બરાબર તો નોંધી લેજો આઠ ને ત્રીસ કલાકથી લઈ અને દસ વાગ્યા સુધી આપણે ભણીશું રેગ્યુલર યુટ્યુબ અને એપ્લિકેશન ફ્રીમાં સાહેબ પેડ સબસ્ક્રિપ્શનમાં તમે શું કરાવો છો હું જીપીએસસી બાવીસ જીપીએસસી બે હજાર બાવીસની તૈયારી કરાવું છું રાઈટ અત્યારથી છોકરાઓને તૈયાર કરું છું ચાર જેટલા વિષયો હું ત્યાં ભણાવવાનો છું છ આઠ વિષય આવે ટોટલ એમાંથી ચાર વિષય હું તમને ભણાવવાનો છું અને આ આ ચાર વિષયમાં આર્ટ એન્ડ કલ્ચર છે આ ચાર વિષયમાં હિસ્ટ્રી છે આ ચાર વિષયમાં જીઓગ્રાફી છે આ ચાર વિષયમાં સાયન્સ એન્ડ ટેક છે આનું હું તમને માત્ર પીટી પ્રિલિમ પૂરતું નહીં હું તમને પ્રિલિમ પ્લસ મેઇન્સ બંનેમાં હું તમને ગાઈડ કરીશ રાઇટ ઇફ યુ આર પ્લાનિંગ ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ જીપીએસસી એક્ઝામ્સ ધેન ધીસ કોર્સ આ કોર્સ છે તમારા માટે બેસ્ટ રહેશે રાઇટ મારો કોન્ટેક્ટ નંબર પણ મેં તમને અહીંયા આપી દીધેલો છે નથી આપ્યો અહીંયા મૂક્યો છે બરાબર તમે મને વોટ્સઅપ કરી શકો છો તમારી કોઈ ક્વેરી હોય તો મને મૂકી શકો છો સીધો ફોન નો કર દો વોટ્સઅપ કરી દેજો મારી રીતના જોઈને તમને રિપ્લાય આપી દઈશ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ હિંમત રાખજો ભણજો વાંચજો મસ્ત તૈયારી કરજો અને લાઇક નથી કરી લાઈક કરી દેજો શેર નથી કર્યું તો શેર કરી દેજો અને બસ આમ નામ પ્રેમ કરતા રહેજો આશા રાખું છું તમને આ સેશનમાં મજા આવી ગયા